સબસ્ક્રાઇબ કરો શ્રી મારું ગુજરાતી ચેનલને. ભગવાન, આને પાછું ચાલુ કર્યું. હરી હરિયમ હરિયમ. કાનની માલીપા રૂના પૂમડા નાખ્યા હોય ને તોય અવાજ કાનમાં ઘરી જાય. કાનના રક્ષણ માટે કંઈક બીજું કરવું પડશે. એક તો ઈ ભરે ને એનો અવાજે ભરે. મધુ બંધ કર. બધું હરિયમ હરિયમ. તમેવ ફાધર ચમોધર તમેવ. હે ભગવાન, મોબાઈલ નો આ ઉપયોગ કરવાનો? અરે અંગ્રેજીમાં ફાડી ફાડીને અમારા મગજનું તો દહીં કરો છો. અલે ભગવાનને તો મૂકો. બાપુજી, પ્રેયર તો કોઈ પણ લુંગીઝમાં કરી શકાય. એ લુંગીસ ના કહેવાય, લેંગ્વેજ કહેવાય. ધેર યુ આર બાપુજી, ધેર યુ આર. ઓ ગોડ, આજ સુધી તમે મને ઓલ આપ્યું છે, મારા બધાય પ્રોબ્લેમ સોલ્વ કર્યા છે. બસ મારો એક નાનકડો પ્રોબ્લેમ સોલ્વ કરી આપો ને. આ ઘર માટે એક સની લિયોન મોકલો ભગવાન. એ શું શું માંગે છે ભગવાન પાસે? અરે સની લિયોન ઘરમાં આવીને આખું ઘર ગધેડે ચડશે, આખું ઘર. બાપુજી થોડોક વિચાર તો કરો, સની લિયોન જો આ ઘરમાં આવે તો તમારા દીકરાને કેટલી શાંતિ થઈ જશે. અને હા, તમને કંપની મળી રહેશે. મારે કોઈ કંપનીની જરૂર નથી. હા, તને ખબર છે સની લિયોન એટલે શું? હા, જમાઈ. એને સની લો કહેવાય. ધેર યુ આર બાપુજી. આજુબાજુ પથરાય નથી પડ્યા. ભાનુ, આવા દે આજે ભાનુ ને, માંડીને વાત કરું છું. સમજે છે શું એના મનમાં? બાપુજી, હા, તમે મને બોલાવ્યો અર્જન્ટ ફોન કરીને. ભાનુ, જીવનમાં મારાથી એક બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. બાપુજી શું વાત કરો છો? આ ઉંમરે? શુભેચ્છા તમને. શું શું નામ છે ભાનુ? એ તું સમજે છે એવી ભૂલ નથી થઈ. મારી ભૂલ એ થઈ છે કે મેં તને મધુમતી સાથે પરણાવ્યો, મારી ભૂલ થઈ ગઈ છે. અરે ધડ બાથા વગરનું ઇંગ્લિશ બોલી બોલીને મારું માથું કઈ જાય છે. આમાં ને આમાં હું મારી કાઠિયાવાડી ભૂલી જવાનો છું. સમજાવ ને. સમજાવું છું, સમજાવું છું. મધુ, મધુ, મધુ. એ આવી. હાય હાય, શું થયું? તમે કેમ આમ ફ્રાય થઈ ગયા છો? ગરમ. ધેર યુ આર બાપુજી. હાય હાય બાપુજી, તમે કેમ આમ બોઇલ થઈ ગયા છો? બંધ કર તારું આ ખોટું અંગ્રેજી બોલવાનું. તારા અંગ્રેજીથી અમે લોકો ત્રાસી ગયા છીએ. યુ ઇલિટરેટ. હા હા, હું ઇલેક્ટ્રિક છું, એમાં મારો વાંક છે. હું તમારા કારણે ઇલેક્ટ્રિક છું બાપુજી, તમારા કારણે ઇલેક્ટ્રિક છું, મારા મા બાપના કારણે ઇલેક્ટ્રિક છું, આખી દુનિયાના કારણે ઇલેક્ટ્રિક છું.
એનો જવાબદાર કોણ છે? હું ઇલેક્ટ્રિક છું, બોલો. પાછા રેન થઈ ગયા. કઈ વાંધો નહીં, બસ એક વાર આ ઘરમાં એનઆરઆઈ જમાઈ આવે ને પછી જોઉં છું કે મને અંગ્રેજી બોલતા કોણ રોકે છે. ઇંગ્લિશ સ્પીકિંગ. હેલો હેલો, દેસી વિદેશી મેરેજ બ્યુરો? હાજી બોલો. લુક લુક, મને મારી દીકરી મૌસમ માટે એક એનઆરઆઈ મૂર્તિઓ જોઈએ છે, તાત્કાલિક મોકલી આપો. તમારી દીકરીનું ડિસ્ક્રિપ્શન? શું? મારી દીકરીનું પ્રિસ્ક્રિપ્શન? સ્વભાવે તો એકદમ શાંત, ગુસ્સો તો ક્યારે આવે જ નહીં. ભાઈઓ અને બે બહેનોના ભાઈઓ, પરમ કૃપાળુ ઈશ્વરની કૃપાથી આજે અમે નવા ધંધાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. બોલવા દે. ભગવાનને બસ એટલી જ પ્રાર્થના કરીએ. હા, ભગવાનને બસ એટલી જ પ્રાર્થના કરીએ કે ભગવાન આપણા ધંધામાં હા બરકત આપે અને હું બહુ જ રૂપિયા વાળો બનું. તાલીઓ. બહુ મોટો માણસ બનું. તાલીયા. અને એટલા બધા રૂપિયા કમાઉં કે તમને તમારો પગાર આપી શકું. તાલીયા. તો ચાલો આપણે નવા ધંધાની શરૂઆત કરીએ. ચાલો ચાલો ચાલો. હેલો હેલો, ઘરમાં કેમ કોઈ દેખાતું નથી? કોણ છે ભાઈ તું? જોડે રે જો. અરે હું શું કહું છું ભાનુ? જોડે રે ભાનુ. કોણ છે આ? આ કોણ છે? મને ખબર નથી. બાપુજી, હું શું કહેતી હતી, આજે જમવામાં મેક્રોની વિથ ભરેલા કારેલા બનાવું તો ચાલશે ને? એ હાય હાય, આ કોણ છે? મને નહીં પૂછ, પાનુને પૂછ. ઈ લઈ આવ્યો છે. ડોન્ટ વરી, હું કહું છું ને, આઈ એમ કોમલ. હા, એ તો લાગે જ છે. કમિંગ ફ્રોમ યુએસએ. એટલે તમે એના લાઈ છો? એક્ચ્યુઅલી તમે છાપામાં એડ આપી હતી ને કે છોકરો જોઈએ છે. હા, તે અમારે છોકરો જોઈએ છે. તમે સાચે એના લાઈ છો? હા, તો ચાલો આવો મારી સાથે. વન મિનિટ. હા, તમે પણ આવો. ચાલો. આ પાર્સલ તેજ મંગાવ્યું લાગે છે. ધેર યુ આર બાપુજી. હું ધેર યુ આર. તમે ત્યાં કેમ બેઠા છો? અહીંયા બેસો ને, ખસો, આવો ને. તમે જશો પછી આવીશ. હો, પ્લીઝ આવો ને પાસે. ભાઈ, સોરી, તમને ભાઈ કહું તો ચાલશે ને? હા હા. અચ્છા, મને કયો, તમે ડ્રિંકમાં શું લેશો? સોરી, હું ડ્રિંક્સ નથી કરતો. હો, એક્ચ્યુઅલી ડ્રિંક કર્યા પછી છે ને મને મને ચડી જાય છે. એ પાછું ઘર પાછું ઘર. બહુ મજા આવી. કરતો કરતો. મને ચડી જાય છે. બાપુજી, યુએસએ માં તમે કઈ કામ કરો છો ખરા? એક્ચ્યુઅલી મારા પપ્પાને સાડીઓનો છે. ઓ, કેટલી સાડીઓ છે તમારા પપ્પાને? આને સાડીઓ જ ઉછેર્યો છે. સાડીઓ નહીં, સાડીઓ. પપ્પાને સાડીઓનો બિઝનેસ છે અને અને ત્યાં છે ને
ત્યાં હું આવતા દરેક કસ્ટમરને સાડી પહેરીને બતાવું છું. ચલો તમને પણ બતાવું. હા આંટી, તમારી સાડી કાઢો ને. મમ્મી, આ પપ્પા કોની પાછળ ગન લઈને ભાગ્યા? બેટા, એ તો તને એનઆરઆઈ છોકરો જોવા માટે આવ્યો હતો ને, એની પાછળ. મધુ, મધુ શું કરે છે તું? ના ના, મારી એકની એક લાડકવાળી દીકરીના લગ્ન આવા આવા એનઆરઆઈ સાથે કરાવવા માંગે છે? હ, એક વાત સાંભળી લે, મારી દીકરી આવા બાયલા અને ડરપોક છોકરા સાથે લગ્ન હરગિજ નહીં કરે. એ જેની સાથે લગ્ન કરશે તો બાહોશ હશે, ડેરિંગ બાજ હશે, પછી ભલે ડોન, ગુંડો કે મવાલી કેમ ના હોય. અરે પપ્પા, મમ્મી જોયું, પપ્પા કોઈ ડોન જોડે મારા લગ્ન કરાવવા માંગે છે. યુ ડોન્ટ લાઈક ઈટ, રાઈટ? જવા દે ને બેટા, તારા પપ્પાની વાતોનું ધ્યાન નહીં દે. તારા માટે છોકરો તો હું શોધીશ, જોતી રહેજે. એવો એનઆરઆઈ જમાય લઈ આવીશ ને કે આખી દુનિયા જોતી રહી જશે. મેં તો બધા મેરેજ બ્યુરોમાં તારું નામ લખાવી જ દીધું છે. કોઈ ને કોઈ એનઆરઆઈ જમાય તારી સાથે વેલ્ડિંગ કરવા માટે આવતો જશે. હે ભગવાન! અરે વેલ્ડિંગ નહીં, વેડિંગ, વેડિંગ. ધેર યુ આર માય સ્વીટુ. અરે મમ્મી, મમ્મી, દાદુ, દાદુ, સાંભળ્યું તમે? હા સાંભળ્યું. ઈ તારો બાપ છે ને? હું ઈનો એ બાપ છું. સરાય મુજાતી નહીં દીકરા, હું તારા લગ્ન કોઈ આવા છોકરા અરે થવા જ ન દઉં. તારી હાટુ તો કાઠિયાવાડી હાવજ જ કોતીશ. હાડનો દીકરો, એ સોરઠનો સાવજ હું કોતી કાઢીશ. દાદુ, દાદુ, અરે યાર. અને પછી પેલું લેક્ચર કેમ? આજે એકલા? ઓલા, તમારા મેડમ ક્યાં છે? મોસમ, મોસમ ક્યાં છે? દેખાતા નથી. દુષ્યંત, એકવાર ના પાડી છે ને અમારી સાથે વાત કરવાની? મોસમે તને કેટલી વાર સમજાવ્યું છે ને. ચલ હટ, અમને અમારા રસ્તે જવા દે. એ સીધી રીતે વાત કરવાની મારી સાથે, ખબર પડી? જીજાજી, તારા થવાનો છું. મોસમ સાથે લગ્ન કરીશ ને એટલે જીજાજી, ખબર પડી? એટલે તું મોસમ સાથે મેરેજ કરવાનો છે? તારું થોબડું જોયું છે અરીસામાં? બહુ હસું આવે છે. હા બે, તારી તો ના પાડી છે ને તને, ના પાડી છે ને, સમજાતું નથી. આજ પછી મારી કે મારા ગ્રુપ સામે જોયું તો તો શું કરીશ? કોને બોલાવીશ? તારા બાપની કોલેજ છે. હે, તારો ને તારા બાપનો રસ્તો તો હું કરીશ. ચાલ. બે આવી રીતે ઊંઘી રહે છે ને તો બોસ બનવાની ટ્રેનિંગ ક્યારે લેશે? ગણે ને એ બોસ. બોસ બનવાનું છે ને તો ત્રણ વસ્તુ શીખવી પડે. બોલવાનું, દોડની જેમ સ્ટાઈલ મારવાની, હસવાનું. બોલવાનું ચાલુ કરો, ઓન કરો. હેલો, હા રમેશભાઈ, મેં તમારા છોકરાનું કિડનેપિંગ કર્યું છે, 1000 રૂપિયા મોકલાવો ને. નહીં ભાવે યાર, નહીં ભાવે આને. એ બોસ, તમે સ્ટાઈલ મારતા શીખી જાઓ. આમ આમ આવડે ને બોસ. ખરા ગયું, ખરા ગયું, ખરા ગયું. હું ફોન કરું. હલો, અબે સાવર, મેં તારા છોકરાનું કિડનેપિંગ કર્યું છે, જલ્દીથી 20,000 રૂપિયા મોકલી આપ. ડીયલ સિમ છે, ડીયલ, ડીયલ. હા, શું નામ રાખ્યું છે? દુષ્યંત. હા એ તો બરાબર, નામ શું છે? નામ છે દુષ્યંત. અચ્છા એવું છે ને. હા બોલો, કેમ આવ્યા છો? સોપારી આપવાની છે. કેટલા કિલો આપવાની છે? 1 કિલો વાળી. કિડનેપિંગ કરવાનું છે. કિડનેપર છે ને? કોનું કિડનેપિંગ કરવાનું છે?
અરે વાહ, ડાઈ છોકરી છે, તાર કાકાની દીકરી. ભાનુ પ્રતાપ ની છોકરી નું કિડનેપિંગ કરવાનું છે. ભાનુ પ્રતાપ, ભાનુ પ્રતાપ ની દીકરી નું કિડનેપિંગ નહીં થાય. આ તો બહુ મોટો ડોન છે, અમારાથી પણ મોટો ડોન છે. નહીં થાય, નહીં થાય. તું નહીં કરે તો કોઈ વાંધો નહીં, 10 કરોડ રૂપિયા માટે કોઈ પણ તૈયાર થઈ જશે. એની દીકરીને છોડાવવાના 10 કરોડ રૂપિયા ભાનુ પ્રતાપ આપશે અને બીજા 5 કરોડ રૂપિયા હું આપીશ. પણ મને એ તો કહો કે આ છોકરીને કેમ કિડનેપ કરી તમારે? એણે મારી સાથે પંગો લીધો છે, મારે એને અને એના બાપને સીધા દોર કરવા છે. તો ઠીક છે, આ કામ અમે લોકો કરીશું. બરાબર, લાવો દિલ પાકી. થેન્ક ગોડ. હેલો, ક્યાં છે તું? ક્યારની તારા ફોનની રાહ જોઉં છું. લિસન, મારા ઘરમાંથી લગ્નનું પ્રેશર વધી રહ્યું છે, પ્લીઝ જલ્દી ઘરે આવી જા. સી, કાઠિયાવાડી તો તું છે જ, એટલે દાદુ સામે દુહાથન લલકારજે એટલે દાદુ ખુશ. અને મોમને એનઆરઆઈ જમાય જોઈએ છે તો તું ફ્લુએન્ટલી ઇંગ્લિશ બોલજે. અને હા, થોડું એનઆરઆઈની જેમ થોડા નાટક કરી લેજે, થોડી સ્ટાઇલ કરી લેજે, એટલે મમ્મી પણ ખુશ. રહી વાત પપ્પાની, તો કોલેજમાંથી ઘણી બધી દાદાગીરી કરી છે ને, બસ એ જ તારે પપ્પાની સામે બતાવવાનું છે. થોડી સ્ટાઇલ બતાવજે, થોડું ડેરિંગ બતાવજે, લાઈક અ રિયલ ડોન, એટલે પપ્પા પણ ખુશ. પ્લીઝ જલ્દી ઘરે આવી જા અને બધાનું મન જીતી લે. અને હું પણ એવું જ બિહેવ કરીશ કે હું તને ઓળખતી જ નથી. બધું મારી પર છોડી દે, બસ જલ્દી આવી જા. સોપારી તો લઈ લીધી, હવે કરશું શું? કરવાનું શું? ચૂનો નાખીને મસળીને ખાઈ જવાનું? એમ નહીં, કિડનેપિંગ ની સોપારી લઈ લીધી છે તો કિડનેપિંગ કરશું કેવી રીતે? મને નથી ખબર. બોસ, આપણી પાસે મસ્ત પ્લાન છે. 99 રૂપિયામાં અનલિમિટેડ કોલ્સ અને 1 GB ડેટા ફ્રી. કિડનેપિંગ નો પ્લાન બોલ. હા, કિડનેપિંગ નો પણ મસ્ત પ્લાન છે. આપણે મોસમ નું કિડનેપિંગ. નામ નહીં બોલવાનું, નામ નહીં લેવાનું, ખબર પડી જાય. ઓકે, નામ નહીં લેવાનું. આ કોણ છે? પેલી. પેલી એટલે મોસમ. ઈ, નામ નહીં લેવાનું, ખબર પડી જાય. અને આ કોણ છે? પેલો. પેલો કોણ? ભાનુ પ્રતાપ. ઈ, કીધું ને નામ નહીં લેવાનું, ખબર પડી જાય. નામ નહીં. અને આ ત્રણ આપણે. હા, હવે જો આપણે પેલેનું કિડનેપિંગ કરવું હોય તો પેલાને ખબર પડી જાય. જો પેલાને ખબર પડી જાય તો એ પેલાને બોલાવી દે. પેલો ડોન છે, પેલો પેલીને પેલું કરે છે, એટલે પેલો પેલીનું પેલું નહીં થવા દે. પણ આપણે તો પેલીનું પેલું કરવું જ છે. પણ આપણે પેલું કરવા માટે પહેલા પેલાને હટાવવું પડશે. પેલીનું કિડનેપિંગ થઈ જાય તો પછી પેલાને પેલું મળી જાય. અને આપણને પેલું ના મળે તો આપણને ખરેખર પેલું મળશે જ નહીં. પણ આપણને તો પેલું જ. તો પછી આપ ભગતની પત્ને ફાર લાગી. બોલતો નથી એટલે યાર, ક્યાંનો પેલું 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 કરે છે? પેલી 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 કરે છે. હરકી રીતે બોલ ને, ખબર પડતી નથી. અરે પણ હું એમ કહું, ગાડું કરી નાખી યાર. પણ પેલાને પેલું કરવું હોય તો પેલીને ચૂપ થઈ જા. જે કરવું હોય કર, પણ પેલું પેલું ના બોલ યાર. જો હું તમને સમજાવું, પેલીને પેલું ફરી પાછો બોલ્યો. પેલું આને કેલી યાર નહીં બોલવાનું. મારે જ ફોન કરવો પડશે પેલાને. પેલો નહીં એટલે કે ચંદુને ફોન કરવો પડશે. એ પેલીનું કિડનેપિંગ કરશે. અરે બંધ થઈ જાય યાર, પેલી પેલી કરે છે, પેલું કરે છે, બધીયા શાંતિ રાખની યાર. ઈ, લાગી લાગી લાગી. ચંદુ, બોસ બોલું છું. સાંભળ, એક બહુ મોટી સોપારી મળી છે. ભાનુ પ્રતાપ ની દીકરી મોસમ નું કિડનેપિંગ તારે કરવાનું છે. તું જ્યાં હોય ત્યાંથી જલ્દી આવી જા. ફ્લાઇટ પકડ, બસ પકડ કે પછી રિક્ષા પકડ, પણ જલ્દી આવ.
yes, yes, I have reached India. No, 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 don't worry. હું જે કામ કરવા ઇન્ડિયામાં આવ્યું છું એ કામ પતાવીને જ પાછું આવીશ. Don't worry. Okay, see you soon. પહોંચી ગયા લ્યો. ઓહો, બંગલો તો બાકી એકદમ ટોપના પેટનો બનાવ્યો છે. ઓ ગોરી મોરી, ક્યાં છે મારી પાતળી પદામણી? ઓ ક્યાં છે મારી પાતળી પદામણી? ઓ હુ આર યુ? હે, હુ આર યુ? હું અહીં છું. અરે તમે કોણ છો? ઓ ઓળખાણ આપવાની છે? હા, આપણું નામ છે સંદનસિંહ. ગુજરાતની માલીપાઓલો ઊંચો ગઢ ગિરનાર છે ને, ઈ જૂનાગઢથી હું આવ્યો છું મારી ગોરાંદેને મળવા. ગોરાંદે? પણ ભાઈ અહીંયા કોઈ ગોરાંદે નથી રહેતી. નથી રહેતી? પણ હરનામું તો આ જ છે. રુદ્ર પ્રતાપના દીકરા ભાનુ પ્રતાપની દીકરી. મોસમ, એનું નામ મોસમ છે. હા હા, ઈઝ ઈઝ મોસમ મોસમ. તમે મોસમ ના હું થાવ? આઈ એમ મોસમ્સ મધર. ના હોય? હે, એટલે તમને જોઈને એવું લાગતું જ નથી કે તમે માં બની શકો એમ છો? શું? ના ના, એટલે એટલે એમ કહેતો તો. ઓહો હો હો હો, આ તમારો ચહેરો તો જોવો, એવું લાગે છે કે ખાલી 20 વર્ષના જ છો. આ તમારા વાળ જોઈને એવું લાગે છે કે તમે હજી માત્ર 21 વર્ષના જ છો. અને અને તમારી બુદ્ધિ જોઈને એવું લાગે છે કે તમે હજી 10 વર્ષના જ છો. ત્રણેયનું ટોટલ 51 તો કરવું પડે ને. ઉભો રે, સ્ટોપ કર. મારી બુદ્ધિ 10 વર્ષ જેટલી છે, તું મને કહે છે? સ્ટોપ કર, સાંભળો તો ખરા. વાહ 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 વાહ, કેટલે વખતે આવો વેશ અને આ ભાષા સાંભળી મજા પડી ગઈ. પહેલા મજા પડી ગઈ એમ ન કહેવાય, તઈ જામો પડી ગયો એમ કહેવાય. હાય હાય, પાયજામો પડી ગયો. અરે સાચો સાચો. અરે હવે એ અકલમઠી પાયજામો પડી ગયો એમ નથી કહેતો. ઈ હું બોલ્યો, સાંભળ, જામો પડી ગયો. જામો પડી ગયો એટલે મજા પડી ગઈ. એમને છોડો. ઈ કયો છોડી ક્યાં છે? અરે ઈને મળવા તો ન્યાથી છે કાય લગણ આવ્યો છું. આજે છોડીને જોશું, કાલે હક પણ અને પરમ દાડે લગન. આ તો બધું નક્કી કરીને જ આવ્યો છે. એ ભાઈ, કોણ છે તું? હા, અમે તને ઓળખતા નથી. નો ઓળખો એ જ હારું છે. એ દાદા, ગામમાં તમે ત્રિકમસિંહને વસન આપ્યું તું. તમારી મોસમના લગન ચંદનસિંહ સાથે જ થશે. નાનપણમાં સાંભળેલી વાતને આજે હાથી માંડીને આવ્યો છું. બાપુજી, કહી દો આને, મારી મોસમના મેરેજ આવા અભણ ગમાર જોડે નહીં થાય. અરે આને તો અંગ્રેજીનો અ પણ નથી આવડતો. નો વર નો વર નો વર. અરે નો વર. અરે આ હું મેરતા મેરતા ગયા. હવે એને મુખને તડકે, હું બેઠો છું ને, તારા લગન થશે ને તો મોસમ હારે જ થશે. જ્યાં લગન હું જીવતો છું. હા પણ એક મહિનો ખેત જો. હા જો, હવે તારી રહેવાની વ્યવસ્થા કરી દઉં. અને તને કહું છું, તારે હું કરવાનું ખબર છે? તારે મોસમને તારા પ્રેમમાં પાડી દેવાની, સમજો ને? પાડી દેહું દાદા, પાડી દેહું. પાડવા માટે તો અહીંયા આવ્યો છું.
હેલો એ હેલો ની આગલી સીધો સીધો થોડ્યો કેમ આવ્યો અંદર કોલકીના કોલકીના અ ન્યુ ગુજ્જુ વર્ડ નાઉ વોટ ડઝ ધેટ મીન એક્ચ્યુઅલી અબે કોલકીના એટલે ગુડ મેન ઓ થેન્ક યુ સો મચ બાય ધ વે યુ આર ઓલસો કોલકીના અરે છાનો મારો બેસ એમ કહું છું તને ઓ યુ મીન સિટ ડાઉન ઓલરાઇટ થેન્ક યુ ઓલ્ડ મેન થેન્ક્સ અ લોટ થેન્ક યુ એક્ચ્યુઅલી હું એનઆરઆઈ છું યુ નો ઓ એનઆરઆઈ કેમ આવ્યા જો અહીંયા હ ઓ યા હું તમારી ડોટર સાથે મેરેજ કરવા માટે આવ્યો છું ખોટો ધક્કો થયો બાપા તને મારે ડોટર જ નથી નહીં નહીં છે તમારી ડોટર છે She has got a name also. What's her name? Mausam. Ah, Mausam the awesome. Joyu, tumne yaad aavi gyu ne ke tamare daughter che? Hu actually ahiya in age madva aivu chu. Aivu chu? Yeah, yeah. Tu jene madva aivu chu, e college ma bhanva gayu chu. E aave ne tya sudhi ahiya paloti vaadi ne bes. Paloti? Another new gujju word. Now what does that mean actually? Huh? હું તારું ડાચું તોડી નાખીશ ડાચું અનધર ન્યુ ગુજ્જુ વર્ડ નાઉ વોટ ડઝ ધેટ મીન એક્ચ્યુઅલી ફેસ યોર ફેસ ઇઝ બ્યુટીફુલ હા તમારું પણ બ્યુટીફુલ છે હે ને ડાચું શોપિંગ માં ગઈ બાપુજી બાર તો બહુ હોટ હતું આજકાલ રિક્ષાવાળાઓ તો એસી જ ચાલુ નથી કરતા હેલો આંટુ આઈ એમ સીકે ફ્રોમ યુએસએ આંટુ બા Naughty chap. Yeah, babuchak. Sorry. By the way, Antu, tamari school time ni friend Sharmila? She is my mom. I'm her son. Na hoy. Tu Sharmila nu son che? Yep. Bapuji, mari friend Sharmila nu NRI baby. Bant dhane harak paduri. Harak paduri? A new gujju word? What does that mean actually? એ હરક પદુડી એટલે હેપીલી મેન્ટલ બસ કરો ને બાપુજી બસ કરો વાહ વાહ બેટા બહુ સારું થયું તું એકદમ ટાઈમ સર આવી ગયો છે ખરેખર હ તારી અને મોસમની જોડી તો એકદમ જામશે એવું લાગશે જણે ભગવાને ઓવનમાં જ બનાવીને મોકલાવી છે ઓવનમાં નહીં હેવનમાં હેવનમાં હેવન રાઈટ હેવન ધેર યુ આર બાપુજી બેટા તુછેને રેસ્ટ કર હું ગેસ્ટ રૂમમાં તારી રહેવાની વ્યવસ્થા કરું છું મારો એનઆરઆઈ જો મઈ થેન્ક યુ સો મચ એ અડધી ચડ્ડી મોજા વગરના બૂટ મોસમ હારે તો હું તને પરણવા જ નહીં દઉં હે એવું ક્યારે નહીં થાય થશે દાદુ થશે આ ઘરમાં અત્યાર સુધી જે કંઈ પણ નથી થયું ને એ બધું પણ થશે So you guys just wait and watch. બોસ તમને કોઈ મળવા આવ્યું છે કોણ આવ્યું છે ખબર નહીં પણ પોતાની જાતને રિયલ ડોન માને છે મોકલ અહીં શું કામ આવ્યો છે બોસ મેરેજ માટે હોલ બુક કરવો છે તો 25 ફેબ્રુઆરી ફાવશે ને કોના મેરેજ ઓફકોર્સ મારા અરે તારા મેરેજ માટે તારે હોલ બુક કરવો છે તો મને શું કામ પૂછે છે અરે બોસ અરે તમે તો મારા ખાસ ગેસ્ટ છો તમારા વગર કન્યાદાન કોણ કરશે એટલે મેં તમારી છોકરી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે જો બોસ જ્યારથી મેં મોસમને જોઈ છે ને ત્યારથી મારા દિલના તાર હલી ગયા છે પેલું કે ને લવ એટ ફર્સ્ટ સાઈટ બસ બસ એવું જ કંઈક થઈ ગયું છે એટલે બોસ લગ્ન તો તમારી છોકરી સાથે જ કરીશ તું કોની સાથે વાત કરી રહ્યો છે એનું ભાન પડે છે ડોન ભાનુ પ્રતાપ સાથે તારી હિંમત કેવી રીતે થઈ એ જ તો શસ્ત્ર છે આપણું હિંમત તમે પોતે વિચારો તમારી ઓફિસમાં આવીને તમારી સામે બેસીને તમારી દીકરીનો હાથ માંગુ છું ને હે હે છોકરામાં હિંમત તો છે પણ હા પણ આપણે છે ને પેલું લેનદેનમાં એ બધામાં નથી માનતા જુઓ ખાવા પીવા રહેવાની કોઈ તકલીફ છે નહીં અને તમે કહેશો ને બોસ તમે કહેશો ને તો પહેરેલ કપડે તમારા ઘરે રહેવા આવી જાય ગમ્યો તારો અંદાજ
તારી હિંમત, તારું ડેરિંગ ગમ્યું. હું અંગત રીતે મારી દીકરી માટે તારા જેવા છોકરાને જ પસંદ કરું, પણ જો તારે મારી દીકરી સાથે લગ્ન કરવા હોય તો મારી દીકરી અને મારા ઘરના લોકોનું મન પણ જીતવું પડશે. અરે જીતી લઈશું બોસ, જીતી લઈશું, ટેન્શન નહીં. એટલું સહેલું નથી, અઘરું કામ છે. પણ હા, મારી દીકરી માટેની મારી પસંદગીનો મુરતિયો તું છે. જુઓ, અમે અમારી દીકરી મોસમ માટે એક સારા મુરતિયાની શોધમાં છીએ. ઓ વાતની એક વાત, આ મારી લડકીના લગ્ન થશે ને, આ કાઠિયાવાડી હાવજ હારે જ થશે. હા ના હ, મારી મોસમના વેડિંગ તો મારી પસંદના એનઆરઆઈ છોકરા સાથે જ થશે. હા મમ્મી, આવતી રે મારી વાલી દીકરી, આવતી રે. કેમ છે બેટા તું? અરે શું થયું બેટા? હું તમારી સાથે વાત નથી કરતી. અરે પણ કેમ? આખો દિવસ બિઝનેસ બિઝનેસ બિઝનેસ. ઘરમાં તમારી દીકરી છે, ફેમિલી છે, ક્યારેક અમારા ઉપર તો ધ્યાન આપો. સાચી વાત છે. પપ્પા, તમે નવો સ્ટાફ અપોઇન્ટ કર્યો? વાવ, હાઉ કૂલ પપ્પા. વેલ, લેટ મી ગેસ, આ લાગે છે ઇટાલિયન શેફ. અને આ કાઠિયાવાડી અવતારમાં પાકો ગાર્ડનર લાગે છે. નાઈસ. તને માળી કીધું, માળી. હે માળી? તું આઈ એમ શ્યોર ડ્રાઈવર જ છે. અને ડ્રાઈવર કીધું, ડ્રાઈવર. નાઈસ, આઈ એમ ઇમ્પ્રેસ્ડ. આટલો હેન્ડસમ સ્ટાફ ક્યાંથી શોધી લાવ્યો પપ્પા? હા અરે મોસમ, આ કોઈ સર્વન્ટ નથી, આ છે મમ્મીએ પસંદ કરેલો એનઆરઆઈ મુરતિયો. આ દાદાએ પસંદ કરેલો કાઠિયાવાડી મુરતિયો. અને આ મેં પસંદ કરેલો બહાદુર અને ડેરિંગ બાજ ચંદુ, ધ રીઅલ ડોન. પપ્પા, તમે લોકોએ તમારી પસંદગીનો મુરતિયો તો શોધી લીધો, પણ કોઈ મને આવીને પૂછ્યું કે મને શું જોઈએ છે? તમે લોકો એવું ઈચ્છો છો ને કે હું તમારી પસંદગીના મુરતિયા જોડે લગ્ન કરું? પણ મુરતિયા તો ત્રણ છે, હું ત્રણેય જોડે તો લગ્ન ના જ કરી શકું. શી ઇઝ રાઈટ. એટલે મેં એ ડિસાઈડ કર્યું છે કે હું એ મુરતિયા જોડે લગ્ન કરીશ જેનામાં તમારા પસંદગીની ઓછામાં ઓછી બે ક્વોલિટીઝ હોય. એટલે મોમ, તમારા પસંદગીના એનઆરઆઈ મુરતિયાએ ડોન બનવું પડશે, એટલે કે ડેરિંગ બાજ બનવું પડશે. અને આ કાઠિયાવાડી મુરતિયાએ દાદુ એનઆરઆઈ બનવું પડશે, એટલે અંગ્રેજી બોલવી પડશે. અને આ રિયલ ડોને કાઠિયાવાડી બનવું પડશે. સો ડેટ મોમ એન્ડ દાદુ, જો તમને લોકોને આ શરત મંજૂર હોય તો હું તમારા પસંદના કોઈ પણ એક મુરતિયા જોડે લગ્ન કરવાનું વિચારીશ. હું અહીંયા ટેન્શનમાં છું. તમે લોકો ચેસ રમો છો? શું થયું પેલી માહિતીનું? શું થયું? ચંદુ આવી ગયો? એક નહીં, ત્રણ ત્રણ છોકરા ઘરમાં ઘૂસી ગયા છે. ત્રણ? પણ મેં તો એકનું કહ્યું હતું, બેના પૈસા હું નહીં આપવો. અરે બોસ, ઘરમાં એક નહીં પણ એક બે ત્રણ ત્રણ પેલા ઘૂસી ગયા છે. અને ત્રણ પેલામાંથી આપણો પેલો કયો એ આપણને ખબર નથી. આપણને ખબર નથી તો પછી પેલા લોકોને બોસ, આ વારે ઘડીએ સારું ના લાગે. આ ફરી પાછો ચાલુ પડી ગયો. હવે હું સમજાવું છું બોસ તમને, ઘરમાં છે ને ત્રણ ત્રણ છોકરાઓ ઘૂસી ગયા છે. અને બોસ, એક કામ કરો, તમે અમારી સાથે ચાલો અને ખાતરી કરી લો કે આમાંથી આપણો ચંદુ છે કોણ.
સેલું છે એવું નથી હો કેમ અરે મેં તો ચંદુને જોયો નથી ખાલી ફોન ઉપર વાત થઈ છે અરે બોસ તમે એને એડવાન્સ આપ્યું ત્યારે તો એને જોયો હશે ને ના મેં તો ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધા હતા તે આનું જનધનમાં ખાતું કોણે ખોલાયું હવે ચંદુ કોણ છે ખબર કેવી રીતે પડશે એ આ તો મેં વિચાર્યું જ નહીં હવે આપણે જ છે ને પેલાનું પેલું કરવું પડશે અને પેલેનું પેલું કરવું પડશે એટલે આપણે જ એ લોકોને ફોન કરવો પડશે અને આપણે જ કિડનેપિંગ કરવું પડશે હસો બસ નહીં ફાવે નહીં ફાવે આ બધું શું છે શરમવાનું અરે ના બોસ આ કાઠિયાવાડી બનવાનું નહીં ફાવે શું તું પાણીમાં બેસી ગયો અરે જે માણસ મારી ઓફિસમાં આવીને આ ડોન ભાનુ પ્રતાપને ડરાવી જાય ધમકાવી જાય ઈ માણસ આજે પાણીમાં બેસી ગયો ભૂલી ગયો ભૂલી ગયો તું કોણ છે ચંદુ ધ રીઅલ ડોન પણ બોસ નહીં ફાવે આ કાઠિયાવાડી બોલવાનું પેલા પેલા ચણિયા પહેરવાનું આવું તું નહીં ફાવે ચણિયા તું નહીં એનઆરઆઈ પહેરશે તારે ચોયણી પહેરવાની હા પણ બોસ એક ખાનગી વાત કહું મને તો નાડું બંધ થાય નહીં આવું એ બધું હું શીખવાડીશ પણ પેલો એનઆરઆઈ ને કાઠિયાવાડી તારા કરતા આગળ નીકળવો ના જોઈએ મારી દીકરી સાથે લગ્ન ગ્રંથિથી જો તારે જોડાવું હોય તો આ બધું શીખવું પડશે પણ બોસ હું કોઈ દલીલ સાંભળવા માંગતો નથી કાલથી તારી કાઠિયાવાડી બનવાની ટ્રેનિંગ શરૂ સમજો ભૂલી ગયો ભૂલી ગયો કોણ છે તું ચંદ ધ રીઅલ કાઠિયાવાડી શરૂ નહીં પૂરું થશે હવે પૂરું કરશે ચંદુ ધ રિયલ ડોન નો થાય એ દાદા આ અંગ્રેજી બોલવાનું આપણાથી નો થાય તો પછી લગે ને નો થાય હે લગન હું લેવાનો થાય ઈ તો થાહે જ અને ઈએ મારી મોસમ હારે તો તો પછી અંગ્રેજી બોલતા શીખવું પડે પણ દાદા ઈ મને નહીં ફાવે હું બોલ્યો તું મને નહીં ફાવે અલે એ કાઠિયાવાડી હાવત છો તું અને તું કે છ મને ના ફાવે અરે આમાં આપણા કાઠિયાવાડનું નાક કપાય જાય સમજો કાઠિયાવાડી હાવત છું તું હા તમે મને હાવત કીધું તને હું સંભળાયું ના ના આમ તો હાવજ જ સંભળાયું પણ હારું લાગ્યું એટલે પાછું પૂછ્યું એમ લે બીજી વાર કહું કાઠિયાવાડી આમાં તો હું હાવજ કાઠિયાવાડી હાવજ પાછો જાવ એનો મતલબ એમ નથી કે બી ગયો પણ હવે તો આ હાવજ લાંબી સલાંગ મારશે જુનાગઢ ફનફેરમાં નાગા બાવાનું પાકીટ કપાયું એક બેને આઠ બાળકોને જન્મ આપ્યો આંટુ આંટુ આવતી કે હોતું હશે મેરેજ કરવા માટે આટલા બધા રૂલ્સ જો બેટા તું આટલું બધું ફાયર ના કર ફાયર ફાયર ડોર બીક આંચુ એને ફિયર કહેવાય ધેર યુ આર માય સ્વીટ હાર્ટ જો તારે મારી મોસમ સાથે લગ્ન કરવા છે ને ના પાડે છે નહીં નહીં હા કરવા છે કરવા છે ને બસ તો પછી ડોન બનવાની તૈયારી કરી નાખ ચોરી કર કિડનેપિંગ કર મર્ડર કર રેપ કર હવે તો હું ડોન બનીને જ બતાવીશ અને સૌથી પહેલા મોસમના હાર્ટનું જ કિડનેપ કરીશ દુખી જશે જોસન
હવે તારે ડોન બનવાની તૈયારી શરૂ કરવી જોઈએ. એટલે ડોન લોકો જેમ કરે ને એમ તારે ભાવ કરવા જોઈએ. ભાવ? ઓલું કરી કરીને બતાડે ને. આઈ મીન ટુ સે બિહેવ. ધેર યુ આર. સૌથી પહેલા તું તારી અંદર કોન્ફિડન્સ ભરી લે. હજી વધારે ભરી લે. છલકાઈ જશે. સરસ. હવે જો ડોન કઈ રીતે ચાલે ને એ હું તને ચાલતા શીખવાડું છું. હા જોજે. And to stop, I have a question to ask. એક શોલ્ડર પર ન ચાલે? તને ફાવતું હોય તો ચાલ. Look at me. વાહ 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 વાહ, ક્યા બાત હે. ખુશ રહો. થેન્ક યુ. સરસ, આ તો આવડી ગયું. હવે ડોન કઈ રીતે બોલે ને એ બોલતા શીખવાડું. ઓકે. આમ નહીં, જરા ઉપરથી. અરે હજી ઉપરથી. હજી ઉપરથી. વેટ અ મિનિટ. એ હજી ઉપરથી. અંજુ આનાથી ઉપર નહીં જવાય. હે ભગવાન, અરે આમ ઉપર નહીં, નીચે ઉતર. ઓકે, રેવા દે રેવા દે, તારાથી નહીં થાય. આજે મને લાગે છે તને પાકીટ મારતા શીખવાડવું પડશે. ગુડ. હા, ધ્યાનથી સાંભળ. બસ આવતી હશે, જેવી બસ આવે ઊભી રહે, આપણે બસમાં ચડી જવાનું. અને બસમાંથી કોઈ એક માણસે તારે ટાર્ગેટ કરવાનું. ટાર્ગેટ કરીને એની પાછળ જઈને આમ ઊભા રહેવાનું. અને એનું ધ્યાન આમ તેમ હોય ને તે જ વખતે એનું પાકીટ આમ ધીરેથી. ચોર ચોર ચૂપ. સોરી, હું ચોર છું? અરે હું તને શીખવાડું છું ને. સોરી સોરી સોરી. એટલે એનું ધ્યાન આમ તેમ હોય ને ત્યારે આમ ધીરેથી હાથ એના પાકીટમાં નાખવાનો અને લઈને સીધું ત્યાંથી છટકી જવાનું. સમજી ગયો? ઈઝી છે. ચલ બસ આવે છે, ભાગ્ય. આપણે પાકીટમાં તને શીખવાડું. આવ. મારું હાથ ફસાઈ ગયું. You stupid. હ? છેડતી કરી તમારી? છેડતી કરી? હા છેડતી કરી ને. હા છેડતી કરી. કેમ? હા અરે છેડતી કરી. અડધા કપડા પહેરીને. હે? નહીં નહીં નહીં. આવો ભાઈ આવો, આ નમૂનો જુઓ. એની માની ઉંમરની લેડી થી છેડતી કરે છે. હે? મારો મારો બરાબર મારો. છેડતી કરી મારો મારો. સ્ટુપિડ. હે હે. મારાથી કાઠિયાવાડી નહીં બનાય. મોસમ હારે લગ્ન કરવા છે ને તો કાટિયાવાડી તો બનવું જ પડશે. અરે તું જરાય ચિંતા ના કર, હું સુને. આ હું છે? બાજરાન રોટલો. એમાં પાછો માખણ નો લપકો. સાબાસ, વેરી ગુડ. હવે તું હપ હપ કાઠિયાવાડી બની જાહે. હવે વારો છે સાઈઝ નો. એ ભાઈ, હું રોજ દારૂ પીવા વાળો માણસ છું, તું મને કેમ છાસ પીવડાવે છે? હા તે આ તે દારૂ જ છે. હવે મને જવા દો. લુગડા કાઈટ. લુગડા એટલે કપડા. અલે કપડા કેમ?
હવે આ લુગડા પહેરવાના બંધ અને સોયણો પહેરવાનો સોયણો. આ નહીં થાય, આ નહીં થાય, મારાથી મને માફ કરજો. આજે હું તને ગન ચલાવતા શીખવાડું છું. આમ ગન હાથમાં લેવાની, આમ ટાર્ગેટ સામે ધરી દેવાનું અને પછી ટાઈગર દબાવી દેવાનું. ટાઈગર? આને શું કહેવાય? ટ્રિગર. ધેર યુ આર, લે. અરે એમ નહીં, આમ આમ. આવ, ઓકે ઓકે ઓકે. આવ, આંગળું આંગળું ફસાઈ ગયું. આ શું કરે છે? ગન લોડેડ છે, છૂટી જશે. અરે મારું આંગળું છૂટી જશે. આંગળું મોટું મોટું ગન છે. આંગળું ફસાયું, આંગળું ફસાયું. આંગળું આજો. આજે હવે આપણે ABCD શીખીશું. ના ના, મારે નથી શીખવું દાદા. એમ ના ચાલે, શીખવું પડે. એમ? હા તો ભલે, હાલો શીખવાડો. A for apple. અરે આને આવડે છે કે નહીં? આ એપલ થોડી છે, અહીંયા સફરજન છે, જો સફરજન. ઓકે, A for સફરજન. હવે આને આવડી ગયું દાદા, બરાબર છે. હા, B for ball. હે? એ B for ball ના હોય, દડો હોય દડો. B for દડો, દડો. અહીંયા લખ્યું છે દાદા, આને કાઈ નથી આવડતું. ઓકે, C for cat. એ દાદા ને કોપેલા પોતે શીખીને આવે, આ મને હું અંગ્રેજી શીખવાડશે? અહીંયા લખ્યું છે C for બિલાડી, તો પછી આ કેટ કા કે છે? અને આ તો પોતે બિલાડી જેવી છે. મને નહીં ફાવે, અને ઇંગ્લિશ શીખવાડવાનું મને નહીં ફાવે. અરે કોઈને ના ફાવે, હવે રહેવા દેને. ઇંગ્લિશ શીખવું પાળમાં ગયું, હવે ભણે કોનું ભલું થયું છે? બરાબર છે દાદા. એક કામ કર, ચલ કપડા ઉતાર. આ સોયણો કાઢ. એ દાદા, આ સડો પહેરી લે. એ દાદા, અંદર પહેરવાના સડા મને બહાર પહેરવાના નો ફાવે, પેલા કહી દઉં છું. અબે માલીપા પહેરવાનો નથી, આ બારે પહેરવાનો છે. દાદા મને નો ફાવે. હવે કહું છું, જીભા જોડી ઘરમાં ચડ્ડો છૂટ્ટો તારા માથે મારી માથું ફોડી નાખી. દાદા હજી એક ભર. હવે બહુ થઈ ગઈ, બસ કર. હવે રિપીટ. જો તમે બેવ છે ને, મારા મગજની નસ નાખ્યા છો. મારા મગજની નસ છે ને ફાટી ગઈ છે, પેલા ભાનુડાના લીધે. ભાનુડો? ક્યાં મસ્ત ગરમ ગરમ ફુલકાની રોટલી ખાતો હતો, અને ક્યાં પેલા બાજરાના રોટલા ખવડાવે છે. ક્યાં મસ્ત દારૂ પીતો હતો, ને ક્યાં છાસ પીવડાવે છે. અઘરું છે બોસ. રાઈટ. અઘરું કોને કહેવાય ખબર છે તને? હું તને કહું છું, આ ધોળિયા જેવું બનવું ને ઈ છે. વોટ આર યુ ટોકિંગ મેન? અરે ઓલો દાદુડો. એક મિનિટ. દાદુડો? એ પેલું દાદુડો સાંભળ્યું છે. વોટ ઇઝ દાદુડો, શું છે? અરે ઓલો દાદુડો, મોસમનો દાદુડો. હા, આરએસ. હે? રુદ્ર પ્રતાપ સિંહ. હા, ઇઝ ઇઝ ઇઝ. મારી વાહે પડી ગયો. જે સડ્યું આપણે અંદર પહેરે મને બહાર પહેરાવે છે. મને મારો સોરણો બહુ યાદ આવે છે. એમાં હવા તો આવે, આ સડ્ડામાં તો કઈ આવતું જ નથી. સૌથી સહેલું છે ને આ ધોળિયાનું છે. સાચું કહું છું. વોટ આર યુ સેઇંગ મેન? મારું સહેલું નથી, રાઈટ? યુ ડોન્ટ નો પેલો મધુડો. મધુડો? મધુડો? આ મત પૂડો સાંભળ્યું તું, પણ મધુડો? એ તો તમારા બેઉનો ડોડો મેચ થાય ને એટલા માટે. આ બાબુ, વાહ વાહ, ઝાબિક. અધરવાઇઝ ઇટ વોઝ મધુડી. અચ્છા, મધુડી. આપણું આંચું. મને કે ગુંડુ બનવું હોય તો પિક પોકેટિંગ કરવાનું, યુ નો, કોઈનું પાકીટમાં હાથ નાખવાનું અને પર્સ ખેંચી લેવાનું. અચ્છા, તો મેં કોઈ આવ્યું તો એના ખિસ્સામાં હાથ પણ નાખ્યું, પણ ત્યારે જે બેસી ગયું તો મારું હાથ પોકેટ ની અંદર ફસાઈ ગયું. ઓરે બાપરે. હવે આંતું ઊભું થયું, ફ્રસ્ટ્રેશન માં મને લાફું માર્યું. તો પેલા અંકલ ને એવું થયું કે મેં આંતું નું છેડતી કર્યું. કેન યુ બિલીવ ધીસ? આંતું નું કોઈ છેડતી કરી શકે? નો કરી શકે. કેટલું માર્યું મને, કેટલું. પાછળથી ક્યારનું કોઈ શાઉટ કરતું હતું, આનું ધીંધું ભાંગી નાખો, આનું ધીંધું ભાંગી નાખો. હવે મને તો એ નથી ખબર પડતી કે વોટ ડઝ ધેટ મીન એક્ચ્યુઅલી. એ આ મમ કેમ આવ્યું?
એ પીધા પછી આમ આવે. નોર્મલ હોય તો આમ, પીએ તો આમ, બહુ થઈ જાય તો આમ. આઈ હેવ ડિસાઇડેડ મેન, હું તો પાછું મારા યુએસ જતું રહીશ. સાચું કીધું ભાઈ, હા સાચું કીધું. મને મારા કાઠિયાવાડની બહુ યાદ આવે છે. મારે હવે જવું છે કાઠિયાવાડ. ચાલ આપણે જઈએ. હાલ ભાઈ હાલ. હા બસ બસ. કાલે મોસમની બર્થડે છે. યે તો કાલે આપણે ત્રણે એને પ્રપોઝ કરીએ. રાઈટ, ઉઠાઓ. ચીયર્સ. ચીયર્સ. આપણે બોયઝ ફોન લગાવો. લગાવો. આ મમ્મી આજે થઈ જશે હો ને ફીનું સેટિંગ, ચિંતા નહીં કરતી. હવ શું, ત્રણ વર્ષથી તારો બાબો 11માં ધોરણમાં છે, પાસ નથી થતો. એ ભરે તો પાસ થાય ને યાર. ફોન લગાવ, ભાનુ પ્રતાપને ફોન લગાવ, એને ધમકી આપો એને કિડનેપિંગ કરવાની. હલો ભાનુ પ્રતાપ, હમ ઇસ એરિયા કે કિડને પર બોલ રહે હૈ. તુમ્હારી બેટી કી ડોર અબ હમારે હાથ મેં હૈ. કૌન કબ ઓર કૈસે ઉસે ઉઠા લેગા, ના તુમ જાન સકોગે ના હમ. હલો હલો હલો. આ બધાને હા ફૂંકી ગયો છે, કોઈ કઈ બોલતું કેમ નથી? કોઈ ગયું લાગે છે. તમે કેમ ગુસ્સે છો? શું વાત છે પપ્પા, શું થયું છે? તું હવે ઘરની બહાર પગ નહીં મૂકે. પણ કેમ? કેમ કે મને ધમકી મળી છે ડોન ભાનુ પ્રતાપ ને. બસ બસ, નામ બોલો બસ, કોણે ધમકી આપી? અત્યારે અત્યારે એને ઉકેલીને આવશે આ ચંદુ, ધ રીઅલ ડોન. હા, ઉકેલી તો એ જ હશે, પણ અફસોસ એણે એનું નામ નથી જણાવ્યું. એ તો ના જ કે ને, તમારે તો પૂછવું જોઈએ. સાવ સાવ કાચું, આ માણાનું કામ જ કાચું. અરે માણા નામ હરનામું તો પૂછે કે નહીં? કીધું હું એણે એ જ કે ત્રણ દિવસમાં મારી દીકરીને કિડનેપ કરશે. શું? અને એટલે જ
તો ઘરની બહાર પગ નહીં મૂકે. કમ ઓન પપ્પા, મારું રૂટિન, મારે કોલેજ જવાનું હોય, મારે જિમ જવાનું હોય, આઈ કેન પ્રોટેક્ટ માય સેલ્ફ પપ્પા. ઠીક છે બેટા, તારે જવું જ પડે તો સતત તારી સાથે કોઈ માણસ રહેશે. ગુડ બોસ. તમે સજ્જય ટેન્શન ના કરશો, બિલકુલ નહીં. આ ચંદુ ધ રીઅલ જોન હંમેશા એની સાથે રહેશે. અરે કોઈ કિડનેપ તો શું એની સામે જોઈ પણ નહીં શકે. અરે કોની માએ સવા શેર સૂટ ખાધી છે કે મારા માના હમ હામે એક વાર નજર ઉસી કરીને જોઈ શકે. આંચુ યુ ડોન્ટ વરી એટ ઓલ, મોસમને જ્યારે કોઈ કિડનેપ કરવા આવશે ને તો હું પોતે કિડનેપ થઈ જઈશ, પણ એને ટચ પણ નહીં કરવા દઉં. યુ ડોન્ટ વરી. મારી દીકરીની સલામતીની જવાબદારી તમે ત્રણ જણાએ લીધી છે, તો સાંભળી લો, મારી દીકરીને કંઈ થયું તો તમને ત્રણેયને ત્રણેયને જીવતા ન છોડો. કિડનેપિંગ કરવા માટે મોકલ્યા હતા, કિડનેપિંગ કર્યું કે નહીં? અરે શું કિડનેપિંગ કરે બોસ, એ છોકરીના બાપાએ એવી સોલિડ સિક્યુરિટી ગોઠવી છે ને, બોલો. સિક્યુરિટી? હા બોસ, કોલેજમાં બોસ, કોલેજમાં કે? અમે કોલેજમાં ગયા બોસ, એની પાછળ પાછળ કોલેજમાં ગયા. એમ? Students, today we are going to learn about Romeo and Juliet, a beautiful love story written by William Shakespeare. But before we start, tamari pase thi mare janvu che ke love etle shu? Mem, prem etle yes, prem etle shu? Phek phek kare jane to kashu khabar nathi love vishe. Mem hu kahu? Yes, love vishe. Love etle apda mate to chingam. શરૂઆતમાં ગળ્યું ગળ્યું લાગે, પછી તો ફિક્કુ ને ફસ, પછી તો આખી જિંદગી. પ્રેમ વિશે જો ઝાઝું ન જાણતા હોય ને તો મન ફાવે એમ નહીં બોલો. એમ તને બહુ ખબર છે પ્રેમ વિશે, બોલ તો. હું તો એટલું જ જાણું છું કે પ્રેમ કરવા માટે માત્ર એક ક્ષણ જ કાફી હોય છે, પણ એને સમજવામાં આખો જન્મારો નીકળી જાય છે. Wow, beautiful thought. Can you tell me something more about love? Zazu to nat janto prem vishe. Ha pan ek vaat hamli se. Varso pehla ni vaat se. Chare kor dukan na dakla vagta ta. Dharti par dana nakho ne to emathi dhani phuti nikle, aab mathi evo tadko varasto hato. Eva ma ek algari suko kant leine pani ni raah shodva niklo hato. હાલતા હાલતા એ આવી પૂગે છે એક નાનકડા વીરડા પાસે. ત્યાં એ જુએ છે કે એક મોરલો ને મોરલી મર્યા પડ્યા છે. નથને કોઈ બાણ વાગ્યું, નથને કોઈ ઘા થયો, તો પછી એ મર્યા કેમ ના? એ વિચારતા વિચારતા એની નજર બાજુમાં પડેલા વીરડાના પાણી પર જાય છે. વેરડામાં એટલું જ પાણી છે, એક પી હકે અને નહીં. મોરલો કે તું પી અને મોરલી કે તું પી. એ વેરડાનું પાણી નિશાસા નાખતું રહી ગયું અને બંને જણ જઈને હોઈ ગયા કુદરતના ખોળે. આને પ્રેમ કહેવાય, બાકી તો હંદી વાતું જ છે. Ha ha ha.
અમારું હૃદય પરિવર્તન થઈ ગયું. બોલો બાજુ. તો પછી બીજે ક્યાંક જવું તું ને? બીજે ગયા ને? ક્યાં? શોપિંગ. Thank you. Hey, come here. You guys come here. Come. What were you doing, man? ત્યાં કચરું ફેંકીને ગંદકી કેમ કરો છો? તમારા જેવા લોકોના લીધે આખા વર્લ્ડમાં ઇન્ડિયન લોકોનું નામ બદનામ છે. સીકી, રેવા દે ને. નો 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 મોસમ, આવા લોકોના લીધે છે ને ફોરેન કન્ટ્રીઝના લોકો ઇન્ડિયાને ગંદુ કહે છે. એક તમારા જેવા લોકોને લીધે મારા ઇન્ડિયાની ઇમેજ ખરાબ થઈ રહી છે. યુ સી, ટેલ મી વન થિંગ, તમે યુકે જાઓ છો, યુએસમાં જાઓ છો, ત્યાં આવી ગંદકી કરો છો? નો. વાય? કારણ કે ત્યાં તમારે ઇન્ડિયાનું ઇમેજ ખરાબ નથી કરવું. તો પછી ઇન્ડિયામાં રહીને ઇન્ડિયાનું ઇમેજ કેમ ખરાબ કરી રહ્યા છો? ડુડ, રિમેમ્બર વન થિંગ, ઇટ્સ માય ઇન્ડિયા, ક્લીન ઇન્ડિયા. થેન્ક યુ. વાવ સીકે, તું એનઆરઆઈ થઈને ઇન્ડિયા વિશે આટલું વિચારે છે? આઈ એમ સો પ્રાઉડ ઓફ યુ. રિયલી? આઈ એમ કમિંગ. અમે કિડનેપિંગ પડતું મૂકીને ઝાડુ લગાવવા લાગ્યા. બોલો, હૃદય પરિવર્તન થઈ ગયું અમારું. તો પછી ભાઈ બીજે ક્યાંક જવતું ને કોઈ જગ્યાએ? ગયા ને બોસ, ગયા. થેન્ક યુ, વેલકમ. હા તો શું કહેતો હતો તું? એના સિવાય બીજું શું કરે છે? બીજું? અત્યારે તો બોડીગાર્ડ નું કામ કરું છું. એ ભાનુ પ્રતાપ ની છોકરી, એ આમ તો જો ફોટા કરતા એકદમ મસ્ત લાગે છે. હો, આઈ લાઈક ઈટ. સિટી કોણે મારી? સિટી મે મારી. કેમ? છેડતી કરતા તા, શું છેડતી કરતા તા, શું બોલ્યો તું? આને શરમ કરવી જોઈએ? શરમ તો તમારા જેવા લોકોએ કરવી જોઈએ. એક સ્ત્રી કેવા કપડાં પહેરશે, કેવી જગ્યાએ જશે, કેવું વર્તન કરશે એ તમારા જેવા પુરુષો નક્કી કરશે. એમ? વાહ, મને તમારા લોકોની માનસિકતા નથી સમજાતી. પુરુષ ગમે તે ધારે કરી શકે હે ને, ગમે તેવા કપડાં પહેરી શકે, ગમે તે બોલી શકે, ગમે તેવી જગ્યાએ જઈ શકે હે, ગમે તેવું વર્તી શકે. વાહ, પણ જ્યારે વાત એક સ્ત્રીની આવે છે ત્યારે તમારું માન, મર્યાદા, હા, શરમ, પેલું શું કહેવાય, સમાજ, હા, આ બધા વિચારો વચ્ચે આવી જાય છે. કેમ? એક વાત યાદ રાખજો, આ સમાજમાં છે ને સ્ત્રીને એટલો જ અધિકાર છે જેટલો પુરુષને છે. એટલે જો કંઈ બદલવું જ હોય ને તો તમારા વિચારો બદલો, તમારો દ્રષ્ટિકોણ બદલો. સોરી, અમે અમારો ત્રિકોણ બદલી નાખ્યો. બે દ્રષ્ટિકોણ, દ્રષ્ટિકોણ. સોરી સોરી સોરી. ચાલ ચાલ ચાલ, ચલો ચલો ચલો. આઈ નેવર થોટ તારા જેવો ટપોરી, મવાલી. અબે સોરી સોરી, હું એવું કહેવા માંગતી હતી, મેં ક્યારે નહોતું વિચાર્યું કે તું સ્ત્રી વિશે આટલું સારું બોલી શકીશ. કમ ઓન યાર, એ ચંદુનો સ્ટાઇલ છે. એ અગર તું એવું વિચારતો હોય કે તું આવું સારું સારું બોલીને મને ઇમ્પ્રેસ કરી લઈશ, તો સાંભળ. I'm impressed. Ai hai.
અરે શું ક્યાંના મંડ્યા છો છોકરાઓ છોકરાઓ છોકરાઓ, તમે લોકો તો માણસ છો કે ફાણસ? આત્મહત્યા નથી કરતો, દોડું છોડું છું તમને મારવા માટે. પછી એ બમ થઈ ગયું. આ તો કરું છે પણ ગમે એમ ગાઈ ગયું. ગરબુ કરતું તું ગરબુ. એનીવે લેટ મી ઓર્ડર સમથિંગ ફોર યુ. થેન્ક યુ. આહા, એ મારી પાતળી પદમણી પડી જઈશ. શું લાગે છે? શેરડીનો રસ તો નહીં જ મળે. અલ્યા એ ગામડિયા, અહીંયા શેરડીનો રસ ના મળે, અહીંયા મોકટેલ્સ મળે. મોકટેલ્સ? કયું તેલ? એનીવેઝ ફોરગેટ ઇટ ગાઈસ. આપણે આટલા બધા દિવસથી મોસમનો આગળ પાછળ એનું બોડીગાર્ડ બનીને ફરીએ છીએ, રાઈટ? પણ આપણામાંથી કોઈએ એને પૂછવાનું ટ્રાય કર્યું કે એ આપણા માટે શું વિચારે છે? એ હા હો. અરે એના મનમાં તો પ્રેમ જ છે, પણ ગાંડી કહેતી નથી. થેન્ક યુ બ્રો, મને પણ સેમ લાગે છે. એ અલ્યા ભુરિયા, હું મારી વાત કરું છું. આઈ વોઝ ટોકિંગ અબાઉટ માય. બધું છોડો ને, આપણે કામ કરીએ, એને સીધે સીધું પૂછી લઈએ કે મારા માટે હું વિચારે છે. એ ના, એટલે એટલે આપણા માટે હું વિચારે છે એમ કહેતો હતો. ગુડ. અને એ આવી 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 આઈ બેસ. મોસમ, એક્ચ્યુઅલી વી ઓલ વોન્ટેડ ટુ આસ્ક યુ સમથિંગ. એ ભાઈ, ગુજરાતીમાં આવવા દે ને. ઓકે મોસમ, એક્ચ્યુઅલી મારે તને, આઈ મીન અમારે બધાએ તને એવું પૂછવું છે કે તું અમારા બધા માટે કેવું વિચારે છે. કહી દે કહી દે. આઈ મીન ટુ સે દેટ, ડુ યુ લાઈક મી એઝ યોર ફ્યુચર હસબન્ડ? મને પણ આવું છે. મારું પણ સેમ સેમ સેમ. લુક ગાઈઝ, આપણે આટલા ટાઈમથી સાથે છીએ અને હવે તો હું તમને જાણવા પણ લાગી છું. તમે લોકો એવા છો કે કોઈ પણ છોકરીને ગમી જાઓ. કોઈ પણની વાત છોડ ને, તારું વાત કર. ટુ બી ઓનેસ્ટ, મેં કઈ ડિસિશન નથી લીધું. હે? એન્ડ બિફોર આઈ ટેક એની ડિસિશન, મને લાગે છે કે વી ઓલ શુડ બી ફ્રેન્ડ્સ ફર્સ્ટ. તો તો ફ્રેન્ડ્સ મારતી નહીં. હા ફ્રેન્ડ્સ. હા, વી આર ફેમિલી, વી આર ફ્રેન્ડ્સ. મારે પણ કેવું પડશે ફ્રેન્ડ્સ. પંખી બનકે આવા
जाने दे, मुझको मैं मिल जाने दे यार, दुनियादारी निभाएंगे कल, दोस्ती निभा लेने दे यार, कल किसने जाना है हमने तो माना है, जो भी करना है ભાનુ પ્રતાપ ને કિડનેપ કરવાનો છે. જુઓ, પ્લાન એ ફ્લોપ જાય તો પ્લાન બી, અને પ્લાન બી ફ્લોપ જાય તો પ્લાન સી, પણ પ્લાન સી ફ્લોપ જાય તો પ્લાન એ થી રિપીટ કરીશું. જુઓ, આનાથી છે ને આપણે વાતો કરવાની છે. બોસ જોડે વાત કરી લઈએ. અમે લોકો આવી ગયા છે, તમે ઉપર થી અમને માહિતી આપજો. બોયઝ સાવધાન. અને સુંઘાડી દેવાનું આમ આમ જ કઈ ગડબડ લાગે છે. I like it. Hello, hello. Hello, Derka speaking. Derka speaking. Boss, boss, boss. Hello. Ah, boss. Ah, Sugeta. Na, 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 na. Kidnapping mate taiyar rahejo. Ha, ready chi. Over and not out. Chloroform, chloroform. અરે એની ચિંતા તમે ના કરો, હું છું પછી તમારે શાની ચિંતા. ના ના, એ બધું હું સંભાળી લઈશ. ડોન્ટ ડોન્ટ વરી. એ આમાંથી ભાનુ પ્રતાપ કોણ? ચાલ્લા વાળો નથી. નથી, આર્યો આર્યો આર્યો. એ છે કિડનેપિંગ સક્સેસફુલ. યસ, છોકરો છોકરો. ગણપતિ બાપા મોરિયા, ગણપતિ બાપા મોરિયા, ગણપતિ બાપા મોરિયા, ગણપતિ બાપા મોરિયા, ગણપતિ બાપા મોરિયા. બોસ બોલાય, બોસ બોલાય. જલ્દી આવો બોસ, જલ્દી આવો બોસ. કિડનેપિંગ સક્સેસફુલ. શું થયું? કિડનેપિંગ થઈ ગયું? હા બોસ. વેરી ગુડ. સો તારો
સો તારો પગાર વધારો. થેન્ક યુ. આ છોકરીનું કિડનેપિંગ થઈ ગયું. હે, કિડનેપિંગ થઈ ગયું બોસ. આ રહ્યું જો. એ તમે કોનું કિડનેપિંગ કરીને લાવ્યા? મેં તમને ભાનુ પ્રતાપના ઘરે જઈને છોકરીનું કિડનેપિંગ કરવાનું કહ્યું હતું. તમે તો ભાનુ પ્રતાપનું કિડનેપિંગ કરીને લાવ્યા છો. મરી ગયો. અરે આ બહુ મોટામાં મોટો ડોન છે. અરે આપણાથી પણ મોટો ડોન છે. એક મિનિટ ચૂપ સાંભળો. આ ભાનુ પ્રતાપને કિડનેપ કરી આપણે અહીં લાયા, એની દીકરીને કિડનેપ કરી લાયો હોત તો આ ભાનુ પ્રતાપ આપણને શોધીને આપણી વાટ લગાડી દે. પણ આપણે ભાનુ પ્રતાપને જ કિડનેપ કરી લાવી દીધા. હવે આપણને શોધ કોણ છે? હો, તારામાં છે. અરે તમારામાં નથી. હવે એક કામ કરો, આને જલ્દીથી બાંધી દો. આઉટ છે તો પછી આપણને ઉઠાડી દેશે. જલ્દી બાંધો, જલ્દી જલ્દી બાંધો, જલ્દી બાંધો, બાંધો, જલ્દી જલ્દી બાંધો. હેલો, ભાનુ પ્રતાપનું કિડનેપિંગ મેં કર્યું છે. એ આ તો હશે છે. હેલો, એ સ્ટુપિડ, તને ખબર છે મારા પપ્પા કોણ છે? ડોન છે. ડોન એ ડોન છે. તું એનાથી પણ મોટો ડોન છું. જો તારે ભાનુ પ્રતાપને જીવતો જોવો હોય તો 10 કરોડ રૂપિયા મોકલી આપ. ને હા, રૂપિયા હું કહું એ જગ્યાએ લઈને આવવાનું. એના માટે હું ફરી પાછો ફોન કરીશ. હેલો હેલો હેલો, કંટ્રોલ કંટ્રોલ. માયા તો ભાનમાં આવી ગયો. એ બોસ, આ ભાનમાં આવી જશે ને તો આપણું આઈ બનશે. અમે તો નીકળીએ. એક મિનિટ, કોઈએ ક્યાંય જવાની જરૂર નથી. તમે લોકો જતા રહેશો તો મારું શું થશે? મને બીક ના લાગે. કોણ છો તમે બધા? સામે આવો. નહીં આવીએ. અરે કહું છું, સામે આવો. કોણ છે તું? ખબર નથી. ખબર નથી ભાઈ, નામ છે. ખબર નથી ભાઈ. અરે પણ મને અહીં આગળ શું કામ લાવ્યા છો તમે? અમે તમારું કિડનેપિંગ કર્યું છે. બાપમાં કિડનેપિંગ, અને એ પણ ડોન ભાનુ પ્રતાપનું કિડનેપિંગ. એ બોસ, આ હસે છે, બીક લાગે છે. હિંમત રાખો. હું ડરું છું ને? હું ડરું છું? તમને અમારા નામ ખબર છે? ના. તમે અમને જોયા છે? ના. તો થાય કે લો જાઓ. હજુ એ કહું છું, સામે આવો ને છોડી દો મને, નહીતર ભાનુ પ્રતાપ સાથે આ બધું કરવાનું તમને બહુ ભારે પડશે. એમ કે થોડા છોડાય તમને? અરે તમને છોડવાના, અમે 10 કરોડ માંગવાના છીએ. Come on guys. મારા પપ્પા કિડનેપ થઈ ગયા છે ને તમે ભૂખંડની જેમ ખાઓ છો. જો મોસમ આણે ખાધું. આણે કીધું. પ્લીઝ યાર. સોરી મોસમ. પણ મને એ નથી સમજાતું કે આટલા મોટા ડોન નું કિડનેપિંગ કર્યું કોણે હશે? એક્ઝેક્ટલી. આ નક્કી એની માનું કામ છે. એ દાદા, તમે મને કીધું નહીં દાદી આ ધંધો કરે? આવો, ફેમિલી બિઝનેસ રાઈટ? હવે બંધ થાને. એનિમા એટલે કે એનિમી કહેવા માંગે છે. દુશ્મન દુશ્મન. દેર યુ આર બાપુજી. પ્લીઝ હા, હવે તું ઇંગ્લિશ બોલવાનું બંધ કરજે. એ મોસમ, તું જરાય ચિંતા નહીં કરતી હો? અરે ગમે એ થઈ જાય ને, તારો આ કાઠિયાવાડનો હાવત છે ને, એ ગમે ત્યાંથી તારા પપ્પાને અહીંયા લઈને જ આવશે. આંટુ, યુ ડોન્ટ ક્રાય પ્લીઝ. આઈ એમ હિયર, ધેર ઇઝ નો ફિયર. બાબા, હું તમારા હોબી, આઈ મીન તમારા હબીને હું ગમે ત્યાંથી લઈ આવીશ. ડોન્ટ વરી, ડોન્ટ વરી. એ ગગાઓ, તમે લોકો કોઈ ટેન્શન કરશો નહીં. હે, મારા બોસ ને હું ચંદુ ધરિયલ ડોન
છોડાવીને લાવીશ. ડેડનું કિડનેપિંગ એવા વ્યક્તિએ કર્યું હશે જે આપણા ફેમિલી વિશે બધું જ જાણે છે. આપણું દસ્તું બંધ. આપણે 20 આયા. 20 આયા તો આપણે છે ને 21 આયા. એમ એક મિનિટ એક મિનિટ. એ બોસ ઉપાડ. હેલો બોસ, ભાનુ પ્રતાપ ના ઘરે ફોન કર્યો યાર. તમે કરો ને બોસ. તને ખબર છે ને મારામાં બેલેન્સ નથી હોતું યાર. ઘરનો આવું શું કરે છે યાર. બોસ મૂકો ફોન. બે બોસ નો ફોન આવ્યો યાર. છોડ છોડ જવા દે. ભાનુ પ્રતાપ ને ફોન કરવાનું કે છે. નથી કરવો, જવા દે. કરવો જવા દે. કરશે કરશે. એ કરો ને, આવું શું કરો. માર છોકરા ને 11 માં ધોરણ ની ફી ભરવાની ભાઈ. કરો કરો. બે યાર ઇમોશનલ અત્યાચાર કરે છે યાર. કરું એક મિનિટ હો કરું. હેલો હેલો, કિડનેપર બોલું છું. ઓ હો હો હો, કિડનેપર બાપલિયા, ઘણા દિવસે ફોન કર્યો ને. કેમ છે? ઘરે બધા મજામાં છે ને? હા મજામાં. ભાભી કેમ છે? ભાભી? હા હા ભાભી મજામાં મજામાં. અને આપણા ટાબરિયા? ટાબરિયા ને? અરે છોકરાઓની વાત કરું છું. આપણા નહીં, મારા ટાબરિયા. મજામાં 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 બધા. હા અરે બધું છોડો, પણ ભાનુ પ્રતાપ ને જીવતો જોવો છે. આ તો જોઈ નાખે ને, આપણને એમાં કઈ ઝાઝું અભિમાન નહી. અરે એમ નહીં, ભાનુ પ્રતાપ ને જીવતો જોવો હોય તો 10 કરોડ રૂપિયા લઈને હું કઉ ત્યાં પહોંચી જાઉં. હા તો પૂગી જાઉં ને. બોલો ક્યાં આવવાનું છે? ઇન્દિરા બ્રિજ જોયો છે? ના. સુભાષ બ્રિજ જોયો છે? ના. જમાલપુર બ્રિજ જોયો છે? ના. નેહરુ બ્રિજ જોયો છે? ના. ગાંધી બ્રિજ જોયો છે? ના. બેસોલા બ્રિજ જોયો છે? ના. ચામુંડા બ્રિજ જોયો છે? ના. બે યાર, તે કેડીલા બ્રિજ જોયો છે? ના. બે યાર, આટલા બધા અમદાવાદમાં બ્રિજ છે, એકે બ્રિજ નથી જોયા યાર? ના નથી જોયા. હે ભગવાન, બાજુમાં કોઈ ઊભું છે? ના. બેઠું છે. અરે ભાઈ, ઊભું હોય કે બેઠું હોય ચાલશે. તું ફોન આપ ને, ફોન આપ. આ તો આપી દઉં ને. હે ભગવાન, બહુ અઘરી નોટ છે. શું થયું? બે યાર, એકે બ્રિજ નથી જોયા આણે. શું કરવાનું? એ એ ભાઈ, તારા માટે ફોન છે. કોનું છે? આ ઘરનું ફોન છે. ગુડ. હા એક કામ કર, તું જ એડ્રેસ આપી દે. હું વાત કરું છું. હેલો. ઓ હાઉ આર યુ? સીકે ફ્રોમ યુએસએ. હા હું તમને એડ્રેસ આપું ને, ત્યાં મોકલો. ઓકે બોલો. હા તમે ગીતા મંદિર જોયું? નેગેટિવ. નથી જોયું. ઓકે વૈષ્ણોદેવી મંદિર જોયું? ઓફ કોર્સ નોટ. તમે જલારામ મંદિર જોયું? ક્યારેય નહીં. બાજુમાં બેઠું છે. આપું તો એમને આપો. ઓકે આપું છું, આપું છું. યુ ડોન્ટ ટ્રાય. અરે યાર, આ એક પણ મંદિર નથી જોયું યાર. નાસ્તિક લાગે છે. કોણ છે? કિડનેપર નું ફોન છે. તું વાત કર પ્લીઝ. હેલો. હેલો મોટા ભાઈ, હું શું કહું છું, તમે અમદાવાદ ના છો? હા. સરસ સરસ, અભિનંદન અભિનંદન. હવે આપણે એચકે કોલેજ જોઈ? ના નથી જોઈ. વાંધો નહીં વાંધો નહીં. હું શું કહું છું, વિવેકાનંદ કોલેજ જોઈ? ના એ નથી જોઈ. તો આપણે એલડી એલડી જોઈ? એલડી ના. એ નથી જોઈ. તો પછી જીબી સા જોઈ? ના. એચએલ જોઈ? અબે ના તો કીધું. અરે તો કીધું તો ખરું, તું અમદાવાદ નો છું એમ. અરે પણ કોઈ દિવસ કોલેજ નથી ગયો. અરે શું કોલેજ નથી ગયો, ફોન મુ ગોંચું. હે ગોંચું કોને બોલે છે? જરા ઇજ્જત થી વાત કર. હું પણ ડોન છું, ચંદુ ધ રીઅલ ડોન. કઈ પ્રકારના માણસો છે બોલો, કોલેજમાં ભણવા જ નથી ગયા. પણ લાલ દિવાલ નું સરનામું આપ્યું છે, આપણે ભાનુ પ્રતાપ ને લઈને ત્યાં જવાનું છે. એ લોકો 10 કરોડ લઈને આવશે. વાહ વાહ વાહ, તો મિશન
લાલ દિવાલ. મારા માટે જગ્યા તો કરો. ક્યાં નથી પાછળ? એક મિનિટ, બોક્સ કોણ છે? અમે તો પછી અટકી જાઓ. એ ઉભા રહેનું પાડી દે. બોસ, અમે લોકો રૂપિયા લઈને આવીએ છીએ, આનું ધ્યાન રાખજો. ત્યાં જઈને અમે ફોન કરીશું, પછી જાને લઈને આવજો. અને આ વખતે કોઈ ગડબડ ના કરતા. નહીં કરું, નહીં કરું, નહીં કરું. ઓકે. આ ગુંડુ લોકો હજી આવ્યું કેમ નહીં? આઈ ટેલ યુ, આ ઇન્ડિયાના લોકોને ટાઈમનું વેલ્યુ જ નથી. આ ગુંડુ લાઈફમાં ક્યારેય આગળ નહીં આવે. યુ સી નો હાલે, આ લોકો આ લાઈનમાં હાલે જ નહીં. આવા ઢીલા માણસો અરે બીજી વાર કામ કરવું હોય ને તો મને લઈને નહીં આવતા બાપા. શું કે છે, ફોન કરું? આપણે ફોન કેમ કરવાનું? એ લોકોનું રિક્વાયરમેન્ટ છે ને, એ લોકો કોલ કરશે, રાઈટ? હાસી વાત છે આની, કરશે એ લોકો. આ લોકો ક્યાંય દેખાતા નથી. ફોન કરું? ના ના, એમને ઘરે જશે તો કરશે. હે ભાનુ પ્રતાપ ની, સમજો? ઓ ભાઈ કરો ને, છોકરાની 11 માની ફી ભરવાની. કરો કરો. હા હા કરું. હા કર કર. રિંગ વાગી વાગી વાગી. હે રિંગાઈ રિંગાઈ રિંગાઈ. ઉપાડ ઉપાડ. એનો છે? હા એનો છે, એનો છે. ગુંડુ નો ફોન છે. ઉપાડ જલ્દી, નહીં તો પાછો મિસ કોલ થઈ જાય. હા ફીટ. હેલો, અમે અહીંયા આવી ગયા છીએ. હા તો અમે બી આવી ગયા છીએ. અમે લાલ દિવાલ પાસે આવી ગયા છીએ. અરે ભાઈ, અમે બી લાલ દિવાલ પાસે જ આવી ગયા છીએ. તમે અમને દેખાતા કેમ નથી? મેં તમે અહીં નથી દેખાતા. સુખે છે, સુખે છે. દેખાતા નથી આપણે. આ નીકળો ત્યાંથી. દેખાય યાર, હવે પૂછ. હવે દેખાયા? અરે ના ભાઈ, નથી દેખાતા. હજુ નથી દેખાતા. ઝાડ પાસે ઊભા છો એવું પૂછ. હા, અમે ઝાડ પાસે ઊભા છીએ. તો ભાઈ, અમે બી ઝાડ પાસે જ ઊભા છીએ. પૂછ પૂછ. પાંદડા છે? પાંદડા, પાંદડા છે. પાંદડા આ બધા બહુ છે. બહુ બધી ડાળીઓ છે. ડાળીઓ બહુ બધી ડાળીઓ છે. આ બધી બહુ છે પણ અભિમાન નથી એનું. દેખાતા કેમ નથી પૂછ. દેખાતા કેમ નથી? પીપી લાગી છે તો કરી આવો. તમારું ધ્યાન હું રાખીશ ને. હા વાંધો નહીં. હા હોશિયાર કહેવાયો, પણ ક્યાં જતા નહીં. સવાલ જ નથી. હા બિલકુલ. હા જો, તમારી જ કોપી કરું છું. ટીલો ચશ્મા મૂછો હાલતા નહીં. હા હલ્યા તો નથી ને? બિલકુલ નહીં. ઓકે, ત્યાં જ ઉભા રહેજો. તમારે આવો તો આવી જાઓ. શરૂ કરી? થાય છે, થાય છે. હા ચાલુ રાખજો. પેલો ભાનુ પ્રતાપ ભાગી ગયો. અંચાઈડો છે, અંચાઈડો. બે બોસ, બે બોસ બૂમો પાડે. બે બોસ, બોસ, હેલો બોસ, શું થયું? હે પેલો ભાનુ પ્રતાપ ભાગી ગયો. એ યાર બોસ, નાનકડું કામ આપ્યું તું, એ બી ના કરી શકે. હું શું કરું? એ ભાગી ગયો. પકડો. મારે પકડવાનો? બોસ કોણ છે? હા હું. પકડો, 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 પકડો. ભાનુ પ્રતાપ, ચલો ચલો. જાન પૂખવાની હોય એટલો ઉત્સાહ છે આને. આ લોકોને ખબર પડશે કે આપણે ભાનુ પ્રતાપ ને લીધા વગર આવ્યા છે તો હું થાશે. વાવ, બેન્ડ બાજુ. અમારા યુએસએ માં તો આવું કઈ હોતું જ નથી. હું ડાન્સ કરવા જાઉં. ઓરે દાદુ પણ હાર લઈને આવ્યા. દાદા પણ? ક્યાં છે મારું હોબી? ક્યાં છે? એ તો આયા જ નહીં. શું? અમે એમને બહુ કીધું. હેલો, અરે બહુ મજા આવશે. તો કે ના, મને ન્યાસ ગમે છે, હું નહીં આવું. બોલો. એમણે એવું કીધું? હા આંટી, મારા બોસે એવું કીધું છે કે જ્યાં સુધી મારી પત્ની ઇંગ્લિશ બોલવાનું નહીં છોડે ને ત્યાં સુધી હું કિડનેપર સાથે રહીશ. જોયું જોયું, તારા પાપે મારો દીકરો ઘેરે ના આવ્યો. જો નો 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 આંટુ,
આંચુ આ લોકો ખોટું બોલે છે. એક્ચ્યુઅલી અમે લોકો ત્યાં કિડનેપર પાસે ગયું હતું. અમે ત્યાં લાલ દિવાલ પાસે ઊભું પણ રહ્યું હતું. અમે બહુ બધું વેઇટ પણ કર્યું હતું, પણ એ લોકો આવ્યા જ નહીં. એનું ખાલી ફોન આવ્યું હતું. હેલો 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 મસમ બેટા, ક્યાં છો? હું ક્યાં છું એની મને ખબર નથી, પણ તું તું મારી વાત ધ્યાનથી સાંભળ બેટા. હા પપ્પા બોલો. બેટા, સીકે ચંદન અને ચંદુ કિડનેપર સાથે મળેલા હોય એવું મને લાગે છે. હું તો એમની ચુંગાલમાંથી છટકી ગયો છું બેટા, પણ તું તું તારું ધ્યાન રાખજે. ઓકે ઓકે પપ્પા, શ્યોર. અચ્છા, તો આ આ લોકોનો પ્લાન છે? એટલે પહેલા પપ્પાનું કિડનેપિંગ કરાવ્યું, પછી હવે એમને છોડાવશે? એટલે પપ્પાની નજરમાં હીરો? નોટ અ બેડ પ્લાન. હોશિયાર છે આ લોકો. ફૂટબોલ નથી બે, ચલો 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 ચલો. એ બરાબર બાત જો, ભાગી ના જાવ જોઈએ. રાજસ્થાન નો માલ છે બોસ? ના ના, હરિયાણા નો માલ છે. નથી હરિયાણા, નથી રાજસ્થાન, પ્યોર રખિયાલ નો માલ છે. વાહ ભાઈ. એ બોસ, હું શું કહું છું, પેલા મને ફોન કરો ને યાર. કોને? આ ભાનુ પ્રતાપ ને લઈને જાય. એ હા બોસ, બહુ ખર્ચો છે હો એનામાં. હું કરો 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 લાવવાનો, ચાલતો લાવવાનો. 200 રૂપિયા ખર્ચો વધારે ગયા હોય. કરું છું ને. કરો કરો યાર. હા. હેલો. ભાનુ પ્રતાપ ને જીવતો જો હોય તો કેટલા કહું? કેટલા કહું? 10 કિલો મોકલી આપો. 10 કિલો બટાકા લાવવાના છે બોસ? 10 કરોડ. જો ભાનુ પ્રતાપ ને જીવતો જોવો હોય તો 10 કરોડ મોકલાવો. નહીં મળે, જથ્થાઈ કરલે. ના પાડે છે અને બહુ હોશિયારી ના મારતો. તારો બોસ મારી સામે જ બેઠો છે. મારો બોસ? મારો બોસ કોણ છે? બોલ ને, કોણ છે મારો બોસ? આમ તો અમે જ છીએ ને. લે વાત કર. તારો માણસ છે અને તારા માણસને કહી દેજે મારા પપ્પાને અત્યારે ને અત્યારે સહી સલામત ઘરે લઈ આવે. હા હા, કહી દો કહી દો. હેલો ભાઈ, તું સહી સલામત ભાનુ પ્રતાપને ઘરે મૂકી જા ને. અબે મેં તમારા ચક્કરમાં છે ને, મારું સેટિંગ બગડે છે. ભાઈ તમારી રામાયણમાં અમારું સેટિંગ બગડી જાય છે. ભાનુબેન, તમારે જીવતા જોવા હોય તો 10 કરોડ મોકલાવો. હા, તમને 10 કરોડ જોઈએ છે ને? મળશે મળશે. હા, હું એક NRI માણસને આપું છું, એની પાસેથી મળશે. એ ભુરિયા લે. અરે લે ને. Hello, how are you? I am CK from USA. Oh, hi, how are you? I am from Rakhial. Oh, Rakhial? E kya aavyu? E albang, Bhanu Pratap ne jivto jo hoy to 10 crore rupiya mokal. Par mari paase to dollars che. Em? Tamari paase dollar che to mari paase rupa che. Rupa bandi jangya. Mari paase rupiyu nathi pan chaniyu che. Wait, I'll give it to him. બોલ બોલ વાલીના, કેમ છે? મજામાં છે ને? તબિયત પાણી જોર મને? એ વાપલિયા, તમારા આશીર્વાદ. બીજું બોલો, હું હાલે? તે હું લેવા ફોન કર્યો? અલે પેલા ભાનુ પ્રતાપને ક્યાંનો પકડી રાખ્યો? તમારે જીતો જોવો છે કે નહીં? આ તો જોઈ નાખે ને, આપણને કઈ જાજુ અભિમાન નહીં હોય એમાં. તે ક્યાં આવવાનું છે? ઇસ્કોન મંદિર પાસે 10 કરોડ રૂપિયા લઈને આવી જજો. ત્યાંથી મારા માણસો ઓડલા ઉપર પહોંચાડી દેશે. હો, ભૂલતા નહીં, આવજો. હા ઓકે. વાત થઈ ગઈ તમારા માણસો જોડે? મોસમ, હું તને હાસું કહું છું, તારા ફાધર ને અમે કિડનેપ નથી કર્યા અને એને કિડનેપ કરીને અમને શું મળે? એક્ઝેક્ટલી. મોસમ, અમારી વાત માન. અમારા માણસોએ તારા ફાધર ને કિડનેપ નથી કર્યા. ને મારા માણસો બધા USA માં છે અને એને કાલે આપણને બધાને બોલાવ્યા છે રાત્રે ઇસ્કોન ટેમ્પલ. વાવ, ઇસ્કોન ટેમ્પલ, યુ ગાઈઝ રીમેમ્બર? હરે રામ હરે રામ. કમ ઓન ગાઈઝ, પ્લીઝ બી સિરિયસ.
Hey guys, how are you? Hey, what's up, man? Hi, bro. Hi, dude. કાઠિયાવાડ ના લાગો છો? અરે કાઠિયાવાડ નો જ છું. બાકી હું હાલે છે? અરે હું હાલે શું સાહેબ, આ પેટ નો ખાડો પૂરવા કાળી મજૂરી કરીએ છીએ. શું વાત કીધી તમે? હા સાચી વાત કીધી હો. આ હાડો પેટ નો આખો ખાડો પૂરવા માં જ લોકો ઉંધાવળી જાય છે. શું કરીએ? બાકી ઘરે બધા કેમ છે? મજામાં છે ને? અને છોકરાઓ? અરે છોકરાઓ ઓલા નાનકા એ કમલ કરી સાહેબ, દહમાન પરીક્ષા માં 33% લાવે. બોલો નો હોય? અરે આજ શું કહું છું, સોમવારે શું કરે છે? સોમવારે બસ આપડે ફ્રી ફ્રી છે ને? તો સવારે 1:30 વાગે આઈ જજે. હા આપણે કોઈનું કિડનેપિંગ કરવાનું છે. હા જોરદાર જમા બમાનું બધું 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 તારો બંદોબસ્ત થઈ જશે. તું આવી જજે. હા પાક્કું. થેન્ક યુ. આ જાડે મેં પર સારી જગ્યા કામ મળે તો નોકરી માટે. હા ઓ વાવ ગિટાર યુનિવર્સિટી રિયલી? તમે કઈ વગાડો છો? વાજુ? એટલે આ હું બેન્ડ બાજવા પીપુડી વગાડું છું. આ તો પાર્ટ ટાઈમ છે. ગ્રેટ, વન્ડરફુલ, નાઇસ. એ આ સ્નેહ મિલન માં આવ્યા છો? અરે ભાઈ મૂળ વાત કરો ને કામ ની. હા તો ક્યાં છે બોસ? ક્યાં છે? અંદર. અચ્છા અંદર છે? હાલો હાલો અંદર. એ ઉભા રહો. એ શું લઈ આવો યાર? કેમ હે રૂપિયા માંગો ને? એ ગુંડુ બહુ સારું છે, રૂપિયો આપી દે. આ તો આપી દો ને, એમાં આપણને કઈ જાજુ અભિમાન નહીં. જો રૂપિયા તો આ લોકો માટે લાય ને આપણે, આ તો આપવાના કે નહીં? તો આપી દે ને, આપી દે. ઓબ્વિયસલી એમને આખી ટીમ ને સેલરી આપવાની હોય, અહીંયા નું રેન્ટ પે કરવાનું હોય, મોબાઈલ બિલ્સ, ઇલેક્ટ્રિસિટી બિલ્સ, રાઈટ? રાઈટ, બરાબર બરાબર. આપી દો, આપી દો. હા શું કહું છું, કોઈ નું પેટ કાપી ને રૂપિયા મળે ને એવા રૂપિયા બાપુ આપણને ન જોતા હોય. રૂપિયા તો લાવો. રૂપિયું, રૂપિયા નું બેગ આપી દે. બેગ મેં તને આપ્યું તું ને? તો આપી દે, આપી દે. અરે પણ એ તો મેં ત્યાં ફુવારા પાસે મૂકી દીધી હતી ને, તે લીધી નહોતી? કેમ, હું શું કુલી છું? નો નો, તમે જ કહો. આ લોકોની પથારી હું પાથરી આપું, એમના ક્લોથ્સ હું વોશ કરી આપું, આવું કરવાનું, અને ઇંગ્લિશ શીખવાનું છે તો રાઇમ્સ પોએમ્સ આ બધું હું એને ટીચ કરું છું. હવે તમે જ કહો, આ ચાલે? ના ચાલે ભાઈ, ખોટું કહેવાય. તો પછી ના ના આવે એમ નથી કેતો બાપુ. અરે આને જ્યારે કાઠિયાવાડી બોલવું હોય ત્યારે મારી પાસે આવે છે, અને બાજરાનો રોટલો ખાવો હોય ત્યારે હું એને ખવડાવું છું, વઘારેલી ખીચડી ખવડાવું છું, દુહા હમડાવું છું, અને ખીચડી ભેગી એને છાસે આપું છું. પૂછો એને, પૂછો એને છાસ આપું છું. અરે આ બધું છોડો તમે, આને ડોન ની ટ્રેનિંગ કોણ આપે છે પૂછો તમે? અરે સવાર સાંજ અને ડોન ની ટ્રેનિંગ આપું છું. જો હમણાં બોલશે ચંદુદા રિયલ ડોન. હવે પૂછો એને, પૂછો. ભૈયા સાચું કે છે? તમે અમને દુખડા સાંભળવા માટે બોલાયા છે? રૂપિયા માંગો ને રૂપિયા. હા હા, એ રૂપિયા આપો ને રૂપિયા. યસ યસ યસ, ઓફ કોર્સ. આપી દે રૂપિયો, આપી દે. અરે પણ મેં આને આપ્યા હતા. અરે યાર આ કેવી બુદ્ધિ વગર ની વાતો કરો છો તમે લોકો. ઓ માય ગોડ, એક મિનિટ, રૂપિયો નું બેગ ઘરમાં જ છે. લો બોલો, લો બોલ. નો, વેટ 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 વેટ, નહીં, ઘરમાં જ છે. બે યાર, નો વેટ, ઘરમાં નથી, ફાઉન્ટેન ના પાળી પર છે. પેલા ફોન કે તો પાસે. અરે તારામાં બુદ્ધિ નથી? બુદ્ધિ વગર ની વાતો કરે છે? બુદ્ધિ અમારામાં નહીં, તમારામાં નથી. તમારું આખું પ્લાનિંગ જ રોંગ છે. તો શું? અરે છોકરીને કિડનેપ કરીને બાપ પાસેથી પૈસા મંગાવ્યા, બાપને કિડનેપ કરીને છોકરી પાસેથી રૂપિયા. સાચી વાત છે, ખોટી વાત નહીં. આનો જ વાક છે, મેં એને એમ કહ્યું હતું કે આપણે ભાઈ ખરેખર છોકરીને કિડનેપ કરવાની હતી, પણ આ છે ને બોલો બાપને કિડનેપ કરી લાવ્યો. ઓ કરાય એ હારું થયું તમે મારી મોહમ ને હાથ પર ન લગાડ્યો. બાકી મારી માના હમ અહીંયા ધીંગાણું થઈ જા. ધીંગાણું? ધીંગાણું? A new Gujju word. What does that mean actually? Sarskaru, phariyar karo nam. Oh, you mean to say once more? What does that mean actually? Boss! Rupiya mango ne rupiya? Rupiya apu ne yaar? Ja, rupiya liyao, rupiya liyao. Fine, okay. ભલે ત્યારે અમે લેતા આવીએ છીએ. હાલો હાલો, તમે તમારે તમે ચિંતા નહીં કરતા, અમે આવી જાહું. કોઈ જાતની ચિંતા નહીં કરતા, અમને જ્યારે મન થાય ત્યારે બાજરાના રોટલા ખાવા આવી જાજો બાપા. તમે આવતા જતા રહેજો, તમારું જ ઘર સમજજો. પાકું એ તો પાકું. હાલો 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 હાલો, જય માતાજી. એ જય માતાજી, આ કેમ બહાર છે? એ થોડું વધી ગયું છે. અને અંદર કર, હે? નેક્સ્ટ ટાઈમ આવું ને તો મસલો ચલો, હે? ઓ ચલો, મળી મળી આપણે. આવતા રહેજો ભાઈ. મસલ મસલ, બહુ સારું લાગ્યું. મસલ બહુ સારું લાગ્યું. તમારા માટે નેક્સ્ટ ટાઈમ કે લેતું આવું. હા હા.
કાચી પાતરીશ નો મસાલો લેતા આવજો. ઓકે ફાઇન, આઈલ ગેટ ઇટ ફોર યુ. બાય ડુડ, બાય ડુડ, બાય મેન, બાય ગાઈઝ, સી યુ. જાળો ચૂનો, જાળો ચૂનો, જાળો ચૂનો લેતા આવજો. જાળો ચૂનો, રૂપિયા તો લીધા નહીં. ઓહો, ક્યાં મારો દીકરો કિડનેપ થયો છે ને આ મારા ત્રણે ઘોડા વેચીને હુવે છે. ઉઠો એ, મજબૂત કોણ છે? દાદા છે, દાદા. દાદા તમે ભાનુને છોડાવવા ગયા હતા હે, કે પછી ઓલા ગુંડાઓને મળવા ગયા હતા? કેમ છો, કેમ ની કરવા ગયા હતા? ઓલી રૂપિયા ભરેલી બેગ તો ઓલા ફુવારા પાસે રહી ગઈ હતી. એ દાદા, એ આ નારીને હિસાબે ઓલે ભાનુને છોડાવવાનો છે. આપણે એક કામ કરીએ, એ બેગ છે ને એ લઈને ગુંડાઓના અડ્ડે જઈએ. તમે ગુંડાઓનો અડ્ડો જોયો છે ને? ના. એટલે દાદા, એમાં એવું હતું ને કે લોકો છે ને બહુ ચાલાક હતા. એ લોકો અમને ઇસ્કોન મોલ તો બોલાવ્યા, પછી ઇસ્કોન મોલ પર બોલાવીને અમારી આંખે પટ્ટી બાંધીને રિક્ષામાં બેસાડીને અડ્ડા પર લઈ ગયા, અને ફરીથી અમારી આંખે પટ્ટી બાંધીને રિક્ષામાં બેસાડીને પાછા છોડી ગયા. એટલે એમને કઈ ખબર જ નથી. નો નો, એક્ચ્યુઅલી એ ગુંડુ લોકો છે ને એટલા બધા ઇન્ટેલિજન્ટ સ્માર્ટ ઇનફ નહોતા. એ લોકોએ શું કર્યું, આંખો પર પટ્ટી બાંધી પણ હાથ તો ખુલ્લા રાખ્યા. હવે આના જેવો કોઈ પણ સ્ટુપિડ આમ પટ્ટી ઊંચી કરીને ચીટિંગ કરી શકે ને? તું એ ભુરિયા, તારે પટ્ટી ઊંચી કરવી હતી ને? અમારા સમાજમાં આવું અલાઉડ નથી. અરે દાદા, બેવને તડકે મૂકો. હું કહું છું, મને આખે પટ્ટી બાંધી હતી પણ મેં છે ને હાળું બરાબર યાદ રાખ્યું. એ લોકો છે ને અમને રિક્ષામાં બેહાડ્યા અને પછી પટ્ટી બાંધીને અમને લઈ જતા હતા. પેલા સીધું સીધું ગયો, પછી ન્યાથી છે ને એને ડાબું મારી લેપમાં જવા દીધું. અમારી આખે પટ્ટી બાંધી યાર, કોલ ચક્કર ને યુ ટર્ન ને સકરડું ને. હું તો તને એમ પૂછું, આ બે બાર થી આવ્યા, તું તો અહીંનો છું ને, તને રસ્તાની ખબર ન પડી? એ શું હે? અરે દાદા, એમ રસ્તા યાદ રહેતો તો ઉબર ના ફરાવતો અત્યાર. મને લાગે છે તમારા લોકો થી કઈ નહીં થાય. એમ બોલે. મને લાગે છે મારા ભારુને છોડાવવા માટે મારે જ જવું પડશે. અરે મુંગાર્યો, હેલો. હા બોલો. જો ભી હવે લોચા ના મારતા હો, જો હવે લોચા મારે ને તો તમે ભાનુ પ્રતાપ ને જીવતો નહીં જુઓ. પણ મારો ભાનુ હેમ કેમ તો છે ને? હા જીવે છે. જો તમારે ભાનુ પ્રતાપ ને જીવતો જુઓ હોય ને તો 10 કરોડ રૂપિયા લઈને તમે વોટર પાર્ક આવી જાઓ. હા આવ આવ. એ યાર, આ ધોડિયો ક્યાં રહી ગયો? તેને અહીંયા જ બોલાવ્યો તો ને. અરે એને અહીંયા ક્યારનો બોલાવ્યો, તો હજુ સુધી નથી આવ્યો. ક્યાં હે? હે પંટરલોગ, રૂપિયા લાય લાય. હા હા લાયા હે, પર ભાનુ પ્રતાપ કિધર હે? પેલા રૂપિયું કિધર હે? અરે એ પૈસાની બેગ પેલો ભોર્યો લઈને આવવાનો તો હજી સુધી નથી આવ્યો. એ ભાઈ તું જાણી યાર, ધોડિયાનું કામ આવું જોઈએ. અરે હું તો કહું છું સાવ બુદ્ધુ છે. અરે સાવ ગાંડો છે, મૂર્ખો છે, મૂર્ખ નથી એના માં તો. લબાડ છે, લબાડ એક નંબર નો છે, એક નંબર ગધેડો છે, ગધેડો. એ ચણિયું, આઈ એમ સીકે ફ્રોમ યુએસએ. આ તો ધોળિયો છે. એ ધોળિયા, તું તો હાવ કાળિયો થઈ ગયો. એ જોરદાર ગેટઅપ ધોળિયા. થેન્ક યુ સો મચ. એ બાય ધ વે, તે અમને લોકોને અમારું કમ્પ્લીટ ગેટઅપ ચેન્જ કરીને અહીંયા આવવાનું કીધું કેમ? હા હા, એની પાછળ છે ને રીઝન છે. એમાં એવું છે કે અત્યાર સુધી આપણે બોસને બચાવી શક્યા નહીં ને, તો હવે છે ને દાદા પૈસા ભરેલી બેગ લઈને આવે છે. આપણે એ બેગ એમની પાસેથી લઈશું, ગુંડોને આપીશું અને બોસને છોડાવીશું, એટલે આપણે એમની નજરમાં બની જઈશું હીરો. યુ મીન ટુ સે ધેટ રૂપિયું ભરેલું બેગ હું લઈ લઈશ, હું કિડનેપરને આપીને ભાનુ અંકલને છોડાવી લઈશ, એટલે બધાની નજરમાં હીરો. એ બેગ તું નહીં, હું આપીશ. અરે એક મિનિટ, તમે લોકો એક કામ કરો, તમે એ બેગ લઈને મારા હાથમાં આપી દેજો, હું ઓલા ગુંડાને આપીશ અને એની પાસેથી ભાનુ પ્રતાપને છોડાવી લઈશ. નહીં નહીં નહીં, ધીસ ટાઈમ. અરે આવું ના હોય, હું બોસ છું ભાઈ, તો મારું ચાલે. એ દાદુ દાદુ દાદુ
ત્યાં નથી, દાદુ અહીંયા છે. બોલાવે છે તો અહીંયા, પણ એ દેખાતો કેમ નથી? જગ્યા તો એ જ છે. શું કરો છો બોસ? જુઓ, પેલા ગુંડાઓ આવી ગયા છે અને દાદા પણ રૂપિયાની બેગ લઈને આવી ગયા છે. દાદા જેવા પેલા ગુંડા ને રૂપિયા આપે એટલે આપણે એમને રંગે હાથે ઝડપી લેવાના છે. રંગે હાથો? હાથ રંગી ના આવ્યો. એમ નહીં, એમ નહીં, જેવા પેલા રૂપિયા આપે ને દાદા એવા આપણે એમને ઝડપી લેવાના છે. અરે પણ કિડનેપર તો આપણે જ છીએ. હા નહીં, આ જ્યારથી પોલીસ ની વર્દી પહેરી ને ત્યાંથી ખબર જ નથી પડતી. દાદા ને શોધો. હા દાદા, ઓલા ગુંડાઓ મારા બેટા ગયા ક્યાં? શું થયું? અરે પોલીસ ના વેશમાં ગુંડાઓ મારી બેગ લઈ ગયા, રૂપિયા ભરેલી. હા કઈ વાત નહી, હાડો એનો મન જ લાગે છે. એ ઉભો રે ચડિયા. બેસાડો તો ખરી યાર. હા પકડજો. ખોલો, પૈસા જોયા નથી ક્યારના. ખોલો. ખોલું છું, ઉભો તો રહી યાર. નહીં ખુલતી. મારો હોબી ક્યાં છે? મમ, આપણે અહીંયા આવ્યા છે કેમ? આપણે અહીંયા તારા ડેડને ગુંડાઓ પકડીને લઈ ગયા છે ને, તો એમને બચાવવા માટે આવ્યા છીએ. તારા દાદા છે ને અહીંયા પૈસા લઈને આવી ગયા છે, એટલે આપણે તારા દાદાને હેલ્પ કરવા માટે આવ્યા છીએ. સાચી વાત છે. જો મમ એ ગુંડો મારા હાથમાં આવશે ને તો એને છોડીશ નહીં. મમ લુક લુક લુક, પેલો ગુંડો એના હાથમાં બેગ છે. હા, આપણે ગુંડા પાસેથી બેગ લઈને સીકેને આપી દઈએ. સીકે તારા ડેડને ગુંડાઓથી છોડાવશે અને તારા ડેડની સામે હીરો બની જશે. રાઈટ? હરી અપ, ત્યાં ચાલો, જલ્દી ચાલ. 72 રૂપિયો મારી પાસે છે. ચાલ ચાલ. આઈ વિલ બીકમ ધ હીરો. એ હું કર્યું તે આ આણે છે ને, આ ગુંડુને માથામાં વૂડેન માર્યું છે. અરે તમે પણ અહીંયા છો? તો સીકે ક્યાં છે? અરે આર યુ અ સડ્ડુ? હું વેસ કરે છે. હા, મેં સીકેને માર્યો. જાગ્યો જાગ્યો હો, જાગ્યો જો. હું કોણ છું? મેં કહા હું? હુ એમ આઈ? વેર એમ આઈ? વાય એમ આઈ? ઓહ ગોડ જીસસ, આનું તો મામેરું લોસ થઈ ગયું છે. એ અને મામેરું ના કહેવાય, મેમરી લોસ થઈ ગઈ એમ કહેવાય. હા ધેર યુઆર બાપુજી, ખબર તારી? હા હું નો. એ દાદા, મેં છે ને પિક્ચર માં જોયું છે, જ્યાં એને વાઈગું હોય ને ત્યાં એ જગ્યાએ પાછો ફટકો પડે ને તો એને બધું યાદ આવી જાય. માર 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 માર. સાંભળ, હું મારું ને એ હારું લાગે. લાવ અહીંયા, લાવ અહીંયા, લાવ. પિક્ચર માં હીરો મારે ને એ જ હારું લાગે. મન તો નથી આવડતું ડિલિવરી કરતા. એ તમને કોઈને ડિલિવરી કરતા આવડે છે? ના, અમને ડિલિવરી કરતા નથી આવડતું. અમે કઈ દાયન છીએ માસી?
માસી આ જાડિયાએ બહુ કર્યો, કાઢો આ જાડિયાને. એ જાડિયા તને એક રૂપિયો પણ નહીં મળે, બધા પૈસા અમારા. એ જાડિયા આજથી તારું રિઝાઈન, આજથી તને બોસની પદવીમાંથી કાઢીએ છીએ. એ જો આવું કરે છે માસી, ના કરાય બકર, ના કરાય. એ ધનુ મારું થાય. બંદૂકમાં ગોળી તો હતી ને, કોણે ફોડી? અસલી પોલીસ ક્યાંથી આવી ગઈ? તમારામાંથી ભાનુ પ્રતાપનું કિડનેપિંગ કોણે કર્યું છે? આઈ વિલ ટેલ યુ. આ લોકો છે ને. અચ્છા, તો તે કર્યું છે? નહીં નહીં નહીં. અરે ના ના ઇન્સ્પેક્ટર સાહેબ, આ બધા જણ્યા વર્ધી પહેરી છે ને, આજ બધા છે કિડનેપર. સાહેબ આ લોકોને પૂછો ને મારો હોબી ક્યાં છે. હા હા, મારા પપ્પા ક્યાં છે? મારો ભાનુ ક્યાં? પૂછો એને. અમારા સસરા ક્યાં છે? ભાનુ પ્રતાપને અમે છોડાવી લીધો છે. હા એ યાર, લે ભાનુ પ્રતાપને તમે છોડાવ્યા, પણ એને તો અમારે છોડાવવાના હતા. અરે યાર, સોલિડ મોકો જતો રહ્યો. ધેટ મીન્સ હવે ભાનુ અંકલની નજરમાં આપણે હીરો ક્યારેય નહીં બનીએ. તમારે લોકો હીરો બનવાની જરૂર નથી. આવી ગયા. તમે લોકો હીરો છો જ. થેન્ક યુ હો સાહેબ, તમે મારા હોબીને છોડાવ્યા. થેન્ક યુ મને નહીં, થેન્ક યુ આ છોકરાઓને કહો. એમના કારણે મને કિડનેપર પકડવામાં સફળતા મળી. હા ઇન્સ્પેક્ટર, આ લોકોને લઈ જાઓ અંદર. સારું થયું હા, તમે હેમ ખેમ પાછા આવી ગયા. તમે પાછા આવો ને હેમ ખેમ, એના માટે મેં માનતા માની છે. ભર ઉનાળે ભર તડકે ઉઘાડા પગે ચાલતા ચાલતા અંબાજી દર્શન કરવા હું બાપુજીને મોકલાવીશ. હે ભગવાન, અરે કોક આનું કિડનેપિંગ કરાવો ને, હું પૈસા એ દઈશ ને છોડાવાય નહીં. આવું તમારા હમ. હું તમારા ત્રણેયનો ખૂબ આભારી છું ભાઈ. તમે ત્રણેય ભારે જહેમત ઉઠાવીને સાહસ કરીને ગુંડાઓની ચુંગાલમાંથી મને બચાવ્યો છે. મોસમ બેટા, હવે સમય થઈ ગયો છે આ ત્રણમાંથી કોઈ એકને પસંદ કરવાનો. આપણે જાણીએ છીએ તને પામવા આ લોકોએ કેટકેટલી મહેનત કરી છે, તો બોલ બેટા આ ત્રણમાંથી તને કોણ પસંદ છે? એક્ચ્યુઅલી ઘણા દિવસથી મારે તમને એક વાત કરવી છે. ઇનફેક્ટ કોઈને મળાવો છે. વિકી, વિકી પપ્પા, મમ્મી, આ છે વિકી. અરે હું તને મેઇન વાત તો કહેવાનું ભૂલી જ ગઈ. ઓફકોર્સ આઈ નો ધેમ. તે બહુ કહ્યું છે આમના વિશે. તમે ચંદ્રકાંત? ઓ આઈ મીન સોરી, સીકે એનઆરઆઈ ફ્રોમ યુએસએ, બોર્ન એન્ડ બ્રોટ અપ યુએસએ, પણ દિલથી પાક્કા ઇન્ડિયન છો ભાઈ. તમને પેલું કહ્યું હતું ને કંઈક બહુ ક્યુટ કરે છે પેલું કંઈ? યસ 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 રાઈટ. અરે યાર કરો ને એકવાર, પ્લીઝ એકવાર બતાવો ને. આ જોઈ તો તું ક્યાં વાત હે, સો નાઇસ ઓફ યુ. એન્ડ હિયર યુ આર કાઠિયાવાડી સાવજ. આહા, તમે ભાઈ પેલું બોલ્યા હતા ને કાંઈ પ્રેમ વિશે? આહા, ત્યારથી છે ને મને આ વધારે ગમે છે. થેન્ક્સ ફોર ધેટ. ઓ ચંદુ ધ રિયલ ડોન, ક્યાં બોડી બનાયેલા હે ભાઈ, તુમારા ડેરિંગ તો દેખો. એનીવેઝ લીવ ઇટ અંકલ. એકચ્યુઅલી મારે તમને પહેલા મળવા આવવું જોઈતું હતું, આઈ નો, બટ સોરી મારી કંપનીના કારણે અને વર્કલોડના કારણે હું આવી ન શક્યો. પણ આજે મારે તમને એક વાત કહેવી છે કે હું તમારી દીકરીને બહુ જ પ્રેમ કરું છું અને આખી જિંદગી પ્રેમ કરવા માંગુ છું, પણ એક શરતે, જો તમે પરમિશન આપો
તો ને તો જ. અરે અમારી પરમિશન કેમ ના હોય ભાઈ, અમે હંમેશા અમારી દીકરીની પસંદગીને જ પ્રાધાન્ય આપ્યું છે. અમારા માટે તો અમારી દીકરીના સુખમાં અમારું સુખ છે. અમારી દીકરીએ જો આ ત્રણમાંથી કોઈ એકને પસંદ કર્યો હોત તો એને સ્વીકારત, પણ મારી મોસમે તમને પસંદ કર્યા છે અને એમાં પણ અમારી હાથ છે, અમારા આશીર્વાદ છે. બસ દુઃખ અમને આ ત્રણ માટે છે. હા સાચી વાત છે, હવે આ ત્રણ લોકોને કોણ મળશે? હાય ગાઈઝ. હાય. હું તમને બધાને સોરી કહેવા આવી છું. વિકી વિશે મારે તમને બધાને પહેલા જ કહેવાનું હતું, પણ હું ડરતી હતી કે તમારામાંથી કોઈ એક પણ મમ્મી પપ્પા કે દાદુને જો કહી દે તો. આઈ એમ રિયલી વેરી સોરી, મારા કારણે તમને બધાને હેરાન થવું પડ્યું. સોરી યાર. એ મોસમ, ડોન્ટ બી સોરી. વી કેન અન્ડરસ્ટેન્ડ યોર ફિલિંગ્સ. રાધર આઈ વુડ ડુ ધ સેમ. ડોન્ટ ફીલ બેડ અબાઉટ ઇટ. ચણિયું ઇંગ્લિશ આવડી ગયું? મને પહેલેથી જ આવડતું હતું. અને મોસમ, આજે હું તને મારી સાચી ઓળખાણ આપું છું. મોસમ, હું ચંદુડો છું, તારા બાળપણનો ભેરુ. નાનપણમાં ગામડે જ્યારે તું રોકાવા આવતી હતી ત્યારે આપણે આમલી અને પીપળી રમતા હતા. હું તારી માટે વાડીમાંથી કેરી તોડીને લાવતો હતો. હું એ જ ચંદુડો છું. તે મને પહેલા કેમ ન કહ્યું? કેમ પહેલા કીધું હતું? ઓલા વિક્કીને છોડીને મારી પાસે આવતી રહેત. અરે મજાક કરું છું, મજાક. જોકિંગ, જસ્ટ કિડિંગ, ફની મેન. મોસમ, મને પણ તારા પપ્પા અહીંયા નહોતો બોલાવ્યો. તું? હું ડિરેક્ટલી તારા પપ્પા પાસે તારો હાથ માંગવા પહોંચી ગયો હતો. રિયલી? તને કદાચ યાદ નહીં હોય કે એક દિવસ હું તારી ગાડી સાથે અથડાયો હતો. અને તું મારી સાથે ઝઘડતી હતી, મને બહુ ખખડાવતી હતી, પણ હું તને જોતો જ રહી ગયો. પેલું કહેવાય ને કે લવ એટ ફર્સ્ટ ફાઇટ થઈ ગયું હતું. બટ ફિકર નોટ, તારી જ ખુશીમાં મારી ખુશી છે. ગુડ મેન. ભુરિયા, તારે કઈ નથી કહ્યું? ભાઈ હું કહીશ તો લોચું પડી જશે. એટલે સીકી, આઈ એમ સોરી ઇફ આઈ હેવ હર્ટ યુ. અરે હટા સાવન કી ઘટા, ખાને કા પીને કા મસ્ત રહેને કા અપન કા માફેક, એસા સોરી વારી બોલ કે ટેન્શન નહીં લેને કા રે. આ તો આખો ગુંડો બની ગયો. ઓ ભાઈ, અપન પેદાઈશી ગુંડા હૈ ક્યા? અરે ઇસકો કિડનેપ કરને કે લિયે જો ચંદુ આને વાલા થા ના, વો અપન ઇજ તો હૈ. ઇસકે કિડનેપર લોગ ને મેરે કો તો ઇસકા સુપારી દિયા થા, લેકિન ઇસકો દેખતે હી અપને કાન મે બેકગ્રાઉન્ડ મ્યુઝિક ચાલુ હો ગયા. પંછી આસપાસ ઉડને લગે, દેખતે હી પગલી કે પ્યાર મે ગિર ગયા. સોરી હા રે ભાઈ લોગ, સોરી હા, મેને યે કરકે તુમ લોગ કો મામુ બનાયા, ઓર તેરે કો થોડા એક્સ્ટ્રા સોરી હા, ડબલ માફ તો કર. હું તને એક જ શરતે માફ કરીશ, પ્રોમિસ કર કે આજ પછી તું ક્યારે ખોટા રસ્તે નહીં જાય. તો આજે હું તને પ્રોમિસ કરું છું કે કોઈ પણ રસ્તા પર ગૂગલ મેપ વગર નહીં જાઉં. બટ આઈ રીલી વિશ તમને બધાને પોતપોતાની ડ્રીમ ગર્લ જલ્દીથી મળી જાય. મારા ફોનનું નેટવર્ક પણ નથી પકડાતું. તો ઇન્ડિયામાં જે દિવસથી આવ્યો છું મારી સાથે કંઈ જ સારું નથી થયું. વોટ ધ હેલ. What happened? Hello, I'm talking to you. Actually, maru gadu. Gadu? My car is broken now. Maru okay. Driver chane mechanic ne leva gyo chhe. Okay. And actually, okay. I'm getting so late. I have a flight to catch, you know. So, if you don't mind, hu tamne airport muki jau? Na paadu chho? Nahi. હા પાડું છું. આ મારું સ્ટાઇલ છે. ઇટ્સ માય સ્ટાઇલ ઓફ સેઇંગ યસ, યુ નો આઈ ઓલવેઝ સે યસ. ઓકે, સો
Let's go. Yeah, after you. Come. Come. Take your bag. Yeah, yeah, I'll do it. सीटी मारा जे उगो था सूचे हैं सीटी के मारा जे तने बहुत चर्बी चढ़ी गई चे ने हैं अये क्यों वो झापट मारी सना तने सोकरी काठियावाड़नी माथा भारे लागे से अबे तो आनिवा है जा उस पर से चल निकल छोकरा हो छोकरी जोई नथी के बस पाछड़ पड़ी गया પણા લોકો લતિકાને ઓળખતા જ નથી કાઠિયાવાડની છોકરી છું કાઠિયાવાડની કાઠિયાવાડની જ છે આ સાંભળો ને હું શું કહેતો તો અરે મારી બસ બસ નીકળી જશે એ લ તી કા અને પાછી કાઠિયાવાડી છે આ બસ તો તારે પકડવી જ પડશે સંદન હેલો શું હોસ્પિટલમાં ઓ માય ગોડ હા હું આવું છું આ બસ આવે ને એટલી જ વાર આવું છું હા અરે યાર આ બસ શું થયું મારી મમ્મી હોસ્પિટલમાં છે અને આ બસ જ નથી આવતી અચ્છા બસની રાહ જુઓ છો તો રિક્ષા કરી લો ને એમાં શું થયું રિક્ષા તો કરી લઉં પણ તમારી પાસે પૈસા નહીં હોય હે અને પૈસા હશે તો તમે તમારું પર્સ ઘરે ભૂલી ગયા છો ના 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 કદાચ તમે ઓફિસમાં ભૂલી ગયા છો હે ને અને આ બધું જૂનું થઈ ગયું કંઈ નવું ટ્રાય કરો હવે અપુર માર દીધી પૈસા છે મારી જોડે છૂટતા નથી તારી જોડે હોય ને તો આપ ચાંપલો ઓપન થઈ ગયો માર આપો 100 200 300 400 500 ચાંપલો મારી દીદી એ લાગ્યું આપણા નાત વાળી હશે હશે હવે ગરબા
ના સ્ટેપ લઈ ચલો બોલો રે ખેંચ મારો રે હિલ છોડો રે ગરબા ના સ્ટેપ લઈ ચલો બોલો રે ખેંચ મારો રે હિલ છોડો રે ગરબા ના સ્ટેપ લઈ ચલો બોલો રે